તડપવું પડશે. ત્રણ શાપ ભગવાનને આપ્યા, ભગવાનને લીલા કરવી હતી, શાપ મસ્તક ઉપર ચડાવ્યા અને નારદના માનસમાંથી માયાના પરદાને હટાવ્યો. જેવો માયાનો પરદો ગયો તો નહીં તહ રમા અને રાજકુમારી. લક્ષ્મીજી પણ નથી, વિશ્વમોહિની નથી, નગર નથી, કેવલ ભક્ત અને ભગવાન બે જ ઉભા. નારદજી ભાનમાં આવતા તુરંત પગમાં પડીને કહેવા લાગ્યા, મહારાજ માફ કરો, મારે પરણવાનું હોય નહીં, હું તો બ્રહ્મચારી છું, મૃષા હો હું મમ શાપ કૃપાલા. મહારાજ મારા શાપ ખોટા પડો, મારી ભૂલ થઈ ગઈ, ભગવાન હસે છે. નારદજી મમ ઈચ્છા કહ દીન દયાલા. ભગવાન કહે, નારદ જે કઈ થયું એ મારી ઈચ્છાથી થયું, નહીતર તમે શાપ પણ શું આપી શકો, તમારી કઈ તાકાત. નારદજીના મનનું સમાધાન કર્યું. નારદજી રડે છે. નારદજીએ કહ્યું, મહારાજ બીજું તો કઈ નહીં, તમે તમારી ઈચ્છાથી બધું કર્યું, પણ પ્રભુ મેં તમને ગાળો દીધી એ પાપમાં. કારણ કે ગમે તેમ તો એ સંત છે, અંતે તો મૂળ સંત છે. ભક્ત બીજ પલટે નહીં, જુગ જાય અનંત, મૂળ વસ્તુ તો એ છે. દુઃખ થયું, આંખમાં આશ્રુ આવ્યા, મેં મારા ઈષ્ટદેવને ગાળો દીધી, આ પાપમાંથી ક્યારે મુક્તિ મળશે. ભગવાને નિવારણ બતાવ્યું છે, મહારાજ મને ગાળો દીધી એ પાપમાંથી મુક્ત થવું હોય તો એક કામ કરો, જપ હું જાય શંકર શતનામા, શંકરજીના નામનો જપ કરો, તમ પાપથી મુક્ત થઈ જશો. શંકરનું નામ પાપ નાશક છે. શિવ નામ જો ઉચ્ચારે તો સબ પાપ દોષ તારે, બ્રહ્માનંદ ના બિસારે તો ભવ સિંધુ પાર તારા. શિવ નામમાં પાપ નાશ કરવાની તાકાત. શિવજીનું કાર્ય સંહારનું છે, એ પાપને સંહારે છે. રામાયણના સૂત્ર પ્રમાણે મહાત્માઓ માણસે 24 કલાકમાં શંકરજીના નામનો જાપ એક વખત એક માળા કરી લેવો છે. શંકર શબ્દનો જપ, જે રામાયણની સૂચના છે. ભૂલે ચૂકે વિષ્ણુ અપરાધ, દેવ અપરાધ, ધર્મ અપરાધ, જે કંઈ અપરાધ થયા હોય તો એમાંથી મુક્તિ મેળવવા માટે શંકર નામનો જપ રામાયણે બતાવ્યો છે. નારદજીને સૂચના આપી છે. ભગવાન વિદાય થયા. નારદજી પાછા ફરે છે. શંકરના ગણો મળ્યા, માફી માંગવા લાગ્યા. હર ગણ હમ નવિપ્ર મુનિ રાયા, મહારાજ અમે બ્રાહ્મણ નથી, શંકરના ગણો છીએ, અમે તમારી મશ્કરી કરી, સંત અપરાધ કર્યો, તમે રાક્ષસનો શાપ આપ્યો, બાપજી કૃપા કરો. સંત હૃદયમાં દયા આવી અને કહ્યું, તમારે રાક્ષસ તો થવું પડશે, કારણ કે મારી વાણી ખોટી નહીં પડે. આ દેશમાં કેટલી વાણી ઉપર કેટલું લોકોનું પ્રભુત્વ છે કે સાધુ સંતના મુખમાંથી જે શબ્દ નીકળી જાય કોઈ દિવસ જૂઠો ન થાય. શ્રીમદ ભાગવતજીમાં ઋષિ સાધનામાં બેઠા હોય, પરીક્ષિત મરેલો સાપ એના ગળામાં નાખે તો મહાત્મા તો સાધનામાં સિદ્ધ થયેલા હતા, પણ એ મહાત્માનું બાળક, ઋષિ બાળક પોતાના પિતાના ગળામાં સર્પ જોઈને એટલો બધો આવેશમાં આવી જાય કે એક ઋષિનું સંતાન પરીક્ષિતને શાપ આપે કે તે મશ્કરી કરી છે રાજવી, મારો શાપ છે 7મે દિવસે આ સર્પ તને દંશ દેશે, તક્ષક બનીને તારું. એક સાધુના બાળકના વચનની તાકાત કેટલી કે સમ્રાટનું 7મે દિવસે મૃત્યુ થાય. આ દેશમાં વાણી ઉપર લોકોનું કેટલું પ્રભુત્વ હશે. એક ઋષિનું બાળક બોલે અને એ વાત સત્ય સાબિત થાય, વચન ઉપર લોકોને બહુ વિશ્વાસ હતો, વચન ઉપર લોકોની બહુ સાધના. આજે આપણા વચનમાં તાકાત નથી, કારણ કે 5-5 મિનિટે ફેરવીએ ને, હું મારું નિવેદન પાછું ખેંચું, હવે શું પાછું ખેંચતો, હવે શું, તું 5 મિનિટમાં આમ બોલે, 5 મિનિટમાં આમ બોલે, તારા નિવેદનની કોણ નોંધ લે. નિવેદન તો વાલ્મીકી અને વ્યાસના કહેવાય કે જેના શાસ્ત્રો લખાય ગયા, એના શબ્દોની કિંમત રહે. વાણી ઉપર કેટલું બળ હશે લોકો. નારદજી કહે છે, મારા મુખમાંથી બોલાઈ ગયું, રાક્ષસ તો થવું પડશે, પણ તમે રાક્ષસ બનશો ત્યારે વૈભવ એટલો બધો હશે તમારી પાસે, શક્તિ એટલી હશે, અને મોટામાં મોટો ફાયદો તો એ થશે ગણો કે તમને મારવા માટે ભગવાનને અવતાર લેવો પડશે. સંતનો શાપ પણ કેટલો આશીર્વાદથી ભરેલો હોય, તમને મારવા માટે સાક્ષાત હરિ અવતાર લેશે, રણાંગણમાં પરમેશ્વરના હાથે તમારું મૃત્યુ થશે. ગણો વંદન કરીને ગયા છે. નારદજી પોતાના સ્થાનમાં આવીને નારદજી વૈકુંઠમાં પધારે છે અને ભગવાનની સૂચના પ્રમાણે શંકર નામનો જપ કરી અને જે ભૂલ થઈ છે એના પ્રાયશ્ચિત રૂપે
એમાંથી મુક્તિ મેળવવા માટે શિવ નામનો જપ કરે. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરિ ઓમ તત્ સત નમઃ શિવાય, હરિ ઓમ તત સત નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર 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 ભોલે નમઃ શિવાય, હર 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 ભોલે નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરિ ઓમ તત સત નમઃ શિવાય, હરિ ઓમ તત સત નમઃ શિવાય, હર 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 ભોલે 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 નમઃ શિવાય. નારદજીએ ભગવાન શિવજીના નામનું સ્મરણ કરીને પ્રાયશ્ચિત કર્યું. રામજીનું પ્રાગટ્ય ધરતી ઉપર શું કામ થયું એનું આ ત્રીજું કારણ. ચોથું કારણ એક પ્રસિદ્ધ કથા, સ્વયંભૂ મનુ અરુ સતરૂપા, જીનતે ભય નર સૃષ્ટિ અનુપા, દંપતિ ધર્મ આચરણ નીકા, અજહુ ગાવ શ્રુતિ જિનકી લીકા. સૃષ્ટિના આદિ માનવ મનુ અને શત્રુપા, જે પતિ પત્ની તુલસીદાસજી અને દાંપત્યની સરાહના કરતા એમ લખે છે કે મનુ અને શત્રુપા એક એવું દિવ્ય દાંપત્ય હતું કે વેદો પણ જેના દાંપત્યની સરાહના કરે. ઉતાનપાદ અને પ્રિયવ્રત એના બે પુત્રો. ઉતાનપાદના પુત્ર ધ્રુવ થયા. મનુ મહારાજની કન્યાઓમાં દેવહૂતિ નામની કન્યા, જે કન્યા કર્દમ ઋષિની સાથે પરણાવેલી, અને કર્દમ અને દેવહૂતિના સંસારથી કપિલ ભગવાનનો જન્મ થયો, જેણે જગતને સાંખ્યનો બોધ આપ્યો. ટૂંકમાં મનુ અને શત્રુપાનું દાંપત્ય દિવ્ય હતું એટલે એના પુત્રો એની પુત્રીઓ આ બધા મહાન થયા. એક દિવસ મનુ પોતાના રાજમહેલમાં બેઠા છે અને વિચાર આવ્યો, ઓહિન વિષય વિરાગ ભવન બસત ભા ચોથપન. મનુ મહારાજ વિચાર કરે કે ચોથી અવસ્થા આવી ગઈ, આમનેમ ઘરમાં બેસી રહીશ તો વિષયોમાં વૈરાગ્ય નહીં આવે. મનુને કોઈએ ઉપદેશ નથી આપ્યો, સ્વયંભૂ પ્રેરણા થઈ. કોઈ પણ વ્યક્તિને જ્યારે સ્વયંભૂ લાગે ત્યારે જ ક્રાંતિ ઘટે. મનુ ધ્રુજી ગયા કે આટલો મોટો રાજ પાટ બધું ભોગવી લીધું, ચોથી અવસ્થા આવી ગઈ, ભગવાનની ભક્તિ વગર હરિ દર્શન વગર જીવન પૂરું થાય તો એનો અર્થ શું? હવે મારા ગાદી પુત્રોને સુપ્રત કરી પરમ સાધ્યની સાધના માટે જવું જોઈએ. દિવ્ય વિચાર મનુને આવ્યો અને તુરંત નિર્ણય કર્યો. દશરથમાં અને મનુમાં આટલો તફાવત, દશરથજીને ગાદી રામને સોંપવાનો વિચાર આવ્યો, પણ એ નિર્ણયની ગાંઠ વાળવામાં થોડા દિવસો એને વિતાવ્યા, પરિણામે એનું રામરાજ્ય 14 વર્ષ પાછું ધકેલાય. ત્યારે મનુ મહારાજે તુરંત નિર્ણય કર્યો, શુભ સંકલ્પ આવે એટલે માણસે તુરત જ ગાંઠ વાળી લેવી જોઈએ. મન બહુ ચંચળ છે, ક્યારેક ફેરવી નાખે કઈ ન કહેવાય.
આપણે ત્યાં કથા છે. સવારનો સમય હતો, કર્ણ કઈ કામ કરતા હતા. એક બ્રાહ્મણ દાન લેવા આવ્યા કર્ણની પાસે. કર્ણ તો દાનેશ્વરી હતા, દાનના વિધિ નિષેધને બરાબર સમજતા હતા. તો દાન આપવાની ઉતાવળમાં કર્ણ ડાબા હાથે દાન આપે છે એવી કથા આવી છે. જોનારાઓએ જોયું, બ્રાહ્મણ તો દાન લઈને જતો રહ્યો, પણ જોનારાએ કર્ણને કહ્યું, મહારાજ કાં તો અમારી સમજમાં કંઈક ફેર છે અને કાં તો તમારી દ્રષ્ટિ જુદી, યા તો ઉતાવળમાં આપે ડાબા હાથે દાન આપ્યું. આપ તો જાણો છો કે દાન જમણા હાથે અપાય, ડાબા હાથે ના અપાય, દોષ લાગે. આપે ડાબા હાથે કેમ દાન આપ્યું? આપ તો આટલા મોટા દાનેશ્વરી, દાનની પરંપરાને જાણો છો. કર્ણનો જવાબ મારે તમારે શીખવા જેવો. કર્ણએ કહ્યું, મને ખબર હતી કે દાન ડાબા હાથે ન અપાય, પણ ઓચિંતા સુવર્ણ મેં ડાબા હાથમાં પકડી લીધું. પછી વિચાર આવ્યો કે ડાબા હાથે અપાય નહીં, જમણા હાથે આપું. પણ મને ભય લાગ્યો કે ડાબા હાથમાંથી વસ્તુ જમણા હાથમાં મૂકું, આટલા સમયમાં મન ફરી જાય તો, એટલે તુરત જ આપી દેવું છું. મનનો શું ભરોસો, ડાબા હાથમાંથી જમણા હાથમાં મૂકતા જો મન દગો દે તો કદાચ હું દાન ન આપે. કેટલી સૂક્ષ્મ ઘટના હશે. એટલા માટે કર્ણ કહે, મેં ડાબા હાથે દાન આપ્યું. શુભ સંકલ્પ ઉઠ્યા પછી વિલંબ ન કરાય. ઘણા લોકો નથી કેતા, બે વર્ષ પછી મારે નિવૃત્ત થઈ જવું, એ કોઈ દિવસ નહીં થવાનો, ભરોસા મત કરના, વો નિવૃત્ત નહીં હો સકતા. નિવૃત્તિ માટે કોઈ મુહૂર્ત હોય, ગ્રહ પ્રવેશ માટે મુહૂર્ત હોય, ગ્રહ ત્યાગ માટે કોઈ દિવસ મુહૂર્ત જોયા નથી હજી સુધી. ગ્રહ ત્યાગ કરનારા તો રાતના 12 વાગે બુદ્ધની જેમ નીકળી જાય. એના માટે કોઈ મુહૂર્ત હોય કે એકાદશીના દિવસે મારે છોડવું છે? રાજ તિલકના મુહૂર્ત હોય, રાજ ત્યાગના કોઈ દિવસ મુહૂર્ત જોવાયા નથી. સંગ્રહ માટે મુહૂર્ત હોય, પ્રાપ્તિ માટે મુહૂર્ત હોય, સ્વીકાર માટે મુહૂર્ત હોય, ત્યાગ માટે હજી સુધીમાં કોઈ દિવસ મુહૂર્ત જોવાય. ત્યાગ તો એક ક્રાંતિ હે, એક છલાંગ હે. વિષયોમાં હું આટલો બધો ડૂબ્યો, વૈરાગ આવતો નથી. મારે તો હરિને પ્રાપ્ત કરવા જોઈએ. બસ પત્નીને વાત કરી, મારો આ નિર્ણય છે. શત્રુપા અને મનુનો દ્રઢ સંકલ્પ, ઉતાનપાદને ગાદી આપી, પ્રિવ્રતને યુવરાજ પદ આપ્યું, બધું સુપ્રત કરી મનુ અને શત્રુપા બંને આટલી મોટી સાધન સંપન્નતા છોડી હરિ દર્શન માટે નીકળી ગયા. તુલસીદાસજી કહે કે બંને જણ ચાલ્યા જતા હતા ત્યારે કેવું લાગતું હતું, પંથ જાત સોહત મતિ ધીરા, જ્ઞાન ભક્તિ જનુ ધરે શરીરા. જ્ઞાન અને ભક્તિ જાણે દેહ ધારણ કરીને જતા હોય આવું સુંદર જોડું દેખાતું હતું. નૈમિષારણ્ય ગયા છે, અનેક મહાત્માઓ દોડતા આવ્યા છે રાજર્ષિ દંપતીનું સ્વાગત કરવા. સંતોને દંડવત કરી મનુ અને શત્રુપા કહે છે, અમને કોઈ એવો મંત્ર આપો કે જે મંત્રનો જપ કરતા કરતા પ્રારબ્ધ પૂરું થાય એના પહેલા અમને રામ દર્શન થઈ જાય. આ ઈચ્છા છે, આવતા જન્મમાં નહીં, આ જન્મમાં પ્રભુ મળે આવી ઈચ્છા કરી. ખૂબ સાધનો કરાવ્યા, દાન પુણ્ય થયું છે. આન પછી તો મનુ અને શત્રુપાને તેનુમતી નદીને કિનારે લઈ ગયા મહાત્માઓ. નદીને કિનારે મનુ અને શત્રુપાને 12 અક્ષર મંત્ર બર જપહી સહિત અનુરાગ, 12 અક્ષર મંત્ર આપ્યો છે. પતિ પત્ની એક જ મંત્રનો જપ કરે છે, કંદમૂલ ફળ ખાય જપ કર્યા કરે. જપની સંખ્યા વધવા લાગી, જપમાં રુચિ વધવા લાગી, તો કંદમૂળ ફળ ખાવાનો સમય ન રહે. કંદમૂળ ફળ છોડ્યા નહીં, છૂટી ગયા. જળ પી લે છે, બસ તૃષા લાગે તો જળ પી લે. પતિ પત્ની બેઠા બેઠા અખંડ જપ કરે, શરીર ક્રશ થવા લાગ્યા છે. માનસકાર કહે છે, શરીર પડી જાય તો જરાય પરવા નથી, પણ પ્રભુ દર્શન કરવા છે. પછી તો પતિ પત્ની બંને એક પગે ઉભા રહ્યા છે, ખૂબ તપ કર્યું છે. હાડ પિંજરો થઈ ગયા, રુધિર માંસ ઉડી ગયા. અનેક વાર દેવતાઓએ આપી રાજર્ષિ દંપતીને પ્રલોભનો બતાવ્યા, તપ છોડો, પણ પરમ ધીરજવાન ધીરજ ચૂકતા નથી. ખૂબ તપ કર્યું છે, અખંડ જપ ચાલે છે. આકાશમાંથી આકાશવાણી થઈ, મનુ મહારાજ ધન્ય હો, ધન્ય હો. આકાશવાણીના પવિત્ર શબ્દો મનુના શ્રવણથી હૃદયમાં ઉતર્યા. પતિ પત્નીના શરીર રુષ્ટ પુષ્ટ થઈ ગયા, દેવવાણીની અસર થઈ. આપની સાધનાથી હું પ્રસન્ન થયો છું, ધન્ય હો, આમ પુકારવા લાગ્યા છે. માંગો શું આપું?
મન મહારાજે હાથ જોડી દેવ વાણીને પ્રત્યુત્તર આપતા કહ્યું છે, એક ઈચ્છા છે મહારાજ, તમારું જે સ્વરૂપ શંકરજીના માનસમાં હંસ રૂપે બિરાજે છે, જે સ્વરૂપને રામ તરીકે પુકારીને સાધુ સંતો ઉપાસના કરે, એ સ્વરૂપ ધારણ કરી તમે નદીને કિનારે અમને પ્રત્યક્ષ દર્શન આપો, આપણા પ્રત્યક્ષ દર્શન કરવા, ધ્યાનમાં સમાધિમાં સ્વપ્નમાં નહીં, પ્રત્યક્ષ. મનુની ઈચ્છા છે પ્રત્યક્ષ હરિદર્શન કરવાની. તુલસીદાસજી વર્ણન કરે છે, ભગવાન મનુ અને શત્રુપાનો ભાવ જોઈ મનુની ઈચ્છા પ્રમાણે નદીના તટ ઉપર પ્રગટ થાય છે. રામાયણકારે લખ્યું છે, નીલ સરોરુહ નીલમણિ નીલ નીર ધર શ્યામ લાજહિ તનુ શોભા નિરખી અને કોટી કોટી શતકામ. નીલમણીના સમાન, નીલ વાદળના સમાન, નીલ કમળના સમાન તુલસીદાસજી કહે કરોડો કામદેવ લજ્જિત બને એવું દિવ્ય રૂપ ધારણ કરી શ્રી સીતારામજીનું પ્રાગટ્ય થયું છે નદીને. કે ચારે આચાર્યોએ પોતાનો મત બતાવ્યો, શંકરજી જ્ઞાનની ભૂમિ ઉપરથી બોલે છે એટલે કહે ભગવાન નીલ કમળના જેમ પ્રગટ થયા, કારણ કે કમળ એ જ્ઞાનનું પ્રતીક છે, જળમાં રહેવા છતાં જળને અડે નહીં, એટલે શંકરજી કહે નીલ કમળના સમાન પ્રગટ્યા. પણ યાજ્ઞવલ્ક કર્મની ભૂમિકા ઉપરથી કથા કહે એટલે એ કહે નહીં, મને તો એમ લાગે નીલમણી, મણીને ખોદવો પડે, બહાર કાઢવો પડે, એ કર્મનો સિદ્ધાંત. એટલે કર્મના સિદ્ધાંત ઉપર બેઠેલા ઋષિ કહે મને તો એમ લાગે નીલ મણીના સમાન. પણ ભૂષણજી ભક્તિની ભૂમિકા ઉપરથી બોલે એટલે કહે નીલ નીર ધર શ્યામ, જેમ વાદળની સામે જોયા કરે ચાતક પંખી, એમ ભગવાન નીલ વાદળના સમાન પ્રગટ થયા. તુલસી કહે મારે તો જ્ઞાન ભક્તિ કર્મ ત્રણેયમાંથી કશું નથી, હું તો ખાલી શરણાગતિમાં માનું. એટલે તુલસીએ કહ્યું હું તો એટલું જ કહી કે લા જઈ તનુ શોભા નિરખી કોટી કોટી શતકામ, કરોડો કામદેવ લજ્જિત થાય એવું દિવ્ય રૂપ ભગવાનનું પ્રગટ થયું. શરદ મયંક બદન છબિ સીમા, દિવ્ય અલંકૃત રૂપ છે મનુ અને શત્રુપા પરમાત્માના ચરણારવિંદમાં પડ્યા છે. મનુને ઉઠાડ્યા છે, બોલો મનુ શું આપું, માંગો. થોડા સમય માટે મનુ બોલી શક્યા નહીં, ભગવાને આગ્રહ કર્યો માંગો. મનુએ કહ્યું મહારાજ કલ્પવૃક્ષની નીચે જે ઈચ્છા કરીએ તે પૂરી થાય, પણ દરિદ્ર માણસ કલ્પવૃક્ષની નીચે પણ વધારે માંગી શકતો નથી, સંકોચ થાય છે આવું મંગાય. બોલો કઈ પણ માંગો, મારા ભક્તને ના આપી શકો એવી મારી પાસે કોઈ ચીજ નથી, કુછ ભી માંગો. મનુ મહારાજે માંગણી કરી, પ્રભુ એક ઈચ્છા છે, ધન્ય છે મનુ. મનુ કહે છે મહારાજ તો એક કૃપા કરો, આવતા જન્મમાં હું અને શત્રુપા પાછા પતિ પત્ની બનીએ. હરિના જન તો મુક્તિ ન માંગે, એ તો માંગે જન્મ જન્મ અવતાર, પુનઃ મનુષ્ય બનીએ. પણ મહારાજ એક ઈચ્છા છે અમે પતિ પત્ની આવતા જન્મમાં બનીએ ત્યારે અમારું દાંપત્ય એવું હોય કે મહારાજ અમારા દાંપત્ય જીવનમાં અમારે ત્યાં તમારા જેવા પુત્રનો જન્મ થાય. ભગવાનની પાસે બહુ બુદ્ધિપૂર્વક માંગણી મૂકી છે, ચાહો તુમ હી સમાન સુત, તમારા જેવો પુત્ર મને જોઈએ. ભગવાન એટલા બધા ભાવાવેશમાં આવ્યા કે સુનિ મનુ કે યહ વચન અમોલે એવ મસ્તુ કરુણાનિધિ બોલે. ભગવાને કહું તથાસ્તુ, તથાસ્તુ કહ્યા પછી ભગવાન વિચારમાં પડ્યા કે આપ સરી સખો જવું કહા જાય, હે રાજર્ષિ મારા સમાન તો હું ક્યાં ગોતું, તમે મને બાંધી લીધો, પણ જાઓ વચને બંધાયો છું, તો હે મનુ હું સ્વયં બ્રહ્મ તમારે ઘરે દીકરો બનીને પ્રગટ થઈશ. એ સાધનાને લાખો નમસ્કાર છે જે સાધના પરમેશ્વરને પુત્ર બનાવી શકે. આપને ત્યાં હું પુત્ર બનીને આવીશ, મારા અંશો ભાઈઓનું રૂપ લઈને આવશે, મારી આદ્ય શક્તિ સામે પક્ષે પ્રગટ થશે, હું દિવ્ય લીલા કરીશ. મનુ નાચવા લાગ્યા છે. શત્રુપાજીને ભગવાને પૂછ્યું માતાજી તમારે કઈ માંગવું છે? શત્રુપાજીએ કહ્યું મહારાજ મારા પતિ દેવે જે માંગ્યું એ બરાબર છે, મારે કઈ ફેરફાર કરવો નથી, આ પુત્ર બનીને આવશો ત્યારે હું માં બનીશ અને પુત્રનો લાભ માને વધારે મળે એટલે વધારે લાભ આપનો મને જ મળવાનો, મારે કોઈ ફેરફાર કરવો નથી. પણ પ્રભુ એક વિચાર આવે, આપે જે કીધું એ સાચું તો પડશે ને, કારણ કે અમે જીવ મહારાજ અમે તો ભૂલી જઈએ, વિસ્મૃત થઈ જઈએ, આપ કહેવું એ સાચું. બોલે માતાજી મારું બોલેલું મિથ્યા થાય નહીં, હું તારે ત્યાં પુત્ર બનીને આવીશ અને તેથી હું આજથી તને માં કહેવાનો આરંભ કરું.
શત્રુપાજી એક બીજી માંગણી કરી, પ્રભુ પુત્ર બનીને આવો ભલે, પણ એક ઈચ્છા છે કહો. શત્રુપા કહે, શું? તમારા ભક્તને જે ગતિ, જે ભાવ, જે રહેણી કરણી, જે આનંદ મળે એ બધું અમને પાછું મળે, આટલી કૃપા કરજો. તથાસ્તુ. કહ્યું મનુ મહારાજ સાવધાન થયા. મનુએ ભગવાનની પાસે એક બીજી માંગણી કરી કે પ્રભુ તમે પુત્ર બનીને આવો ત્યારે તમારા ઉપર પુત્ર વિષયક એવો પ્રેમ જાગે કે જળ વગરની માછલી જેમ પ્રાણ છોડે, મણિ વગરનો સર્પ જેમ માથા પછાડે, એમ તમારા વિરહમાં મારું મૃત્યુ થાય. જન્મ તો માંગ્યો મનુએ, પણ મૃત્યુ પણ માંગી લીધું. તમારા દર્શન કરું ત્યાં સુધી જીવતો રહું, પણ બીજા જન્મમાં તમારો વિયોગ થતા મારું મૃત્યુ થઈ જાય. ધન્ય છે મનુ, મૃત્યુ માંગે છે. આ જગતમાં જન્મ અને જીવન બધા માંગે છે, મોત કેટલા માંગે? કેટલા માણસને મોત ગમે? એ તો ઉંમર થાય એટલે લોકો વિવેકથી બોલતા હોય છે કે ભગવાન હવે બોલાવી લે તો સારું. કેટલાની જવાની તૈયારી? કચ્છની બહુ પ્રસિદ્ધ કવિ કારાણીએ લખેલી કથા છે કચ્છની, કે પેલી ડોશીમાં લાકડાનો ભારો લઈને વિધવા હતી, રોજ નીકળે, પછી બપોરના 12 વાગે એટલે બૂમો પાડે લાકડાનો ભારો મૂકીને, હે યમરાજાના દૂત, તને જરાય દયા નથી, મને લઈ જાને, મારે આ જગતમાં રહીને શું કરવું? આમ રોજ બૂમો પાડે. એકવાર યમરાજાના દૂતો યમરાજાને કહ્યું, પેલી ડોશીમાં રોજ બૂમો પાડે, તમે કહેતા હો તો લઈ આવી, પણ પેલા એ કહ્યું કે હજી એનું પ્રારબ્ધ પૂરું થયું નથી. બોલે કંઈક એની વિશિષ્ટ વ્યવસ્થા કરજો, બાકી બોલાવી લો ને, કેટલી માંગણી કરે છે. તો યમરાજાએ કંઈક વિશિષ્ટ વ્યવસ્થા કરી, દૂતોને કહું જાઓ, માળી લાકડાનો ભારો મૂકીને બૂમો પાડતી હતી, મને લઈ લો, લઈ લો. 4 જણા આવ્યા. માં ચાલો. માતાએ પૂછ્યું, તમારો પરિચય? બોલે અમે ઉપરથી આવીએ છીએ, તમે રોજ કહેતા હતા ને એટલે લેવા આવ્યા. કારણા દૂધ છો? બોલે હા. તો હું તમને એટલા માટે નહોતી બોલાવ, તો હું તો ભારો ચડાવવા માટે, ભારો ઉતારવો નથી ભલભલાને. યમરાજાના દૂત આવે તો એ કેવું છે કે ભારો હજી માથા ઉપર મૂકો, હજી અમારે ઓછું કરવું નથી. મુશ્કેલી છે બોલાય, મારી તમારી આ સ્થિતિ છે. મૃત્યુને તો કોઈ સંતો પચાવી શકે? મૃત્યુ બહુ કઠિન છે. ઉપનિષદોમાં લખ્યું છે, એક વીંછી કરડેની જે વેદના થાય એના કરતા 1,00,000 વીંછી એક સાથે કરડે, અને જે વેદના થાય એવી વેદના ચેતન તત્વ જયારે જળમાંથી જુદું પડે ત્યારે જીવ જાય. એક ભયંકર જન્મ અને મૃત્યુની વેદના જે પુરાણોમાં લખી છે. જન્મની વેદના તો સારું છે, અજ્ઞાન અવસ્થામાં ખબર પડતી નથી, પણ મૃત્યુની વેદના તો જાણતા જાણતા થાય. મૃત્યુની વેદના ભોગવવી પડે, અને તેથી મૃત્યુની વેદનાને હસતા હસતા જીરવવી હોય તો રામ ભજી લો, રામ સ્મરણ કરી લો. મનુ મહારાજ મૃત્યુ માંગે છે, મારું મૃત્યુ આવી રીતે થાય. તથાસ્તુ. કહ્યું છે ભગવાને, કહ્યું તમારું પ્રારબ્ધ બાકી છે, સંતોની સાથે પૂરું કરો, પછી સ્વર્ગમાં નિવાસ થશે, પુણ્યો પૂરા થશે એટલે ધરતી ઉપર તમે આવશો, હું તમારે ત્યાં પુત્ર બનીને આવીશ. સૂચના આપીને પ્રભુ ગયા. મનુ શત્રુપાએ શેષ જીવન સંતોના સંગમાં પૂર્ણ કર્યું, ખૂબ પુણ્ય કર્યા હતા, સ્વર્ગમાં વાસ થયો છે, પુણ્ય પૂરા થતા ક્ષીણે પુણ્ય એ ન્યાયે ધરતી ઉપર પાછા આવે અને એને ત્યાં પરમાત્માનો અવતાર થાય ભવાની. આ રામ અવતારનું ચોથું કારણ મનુ શત્રુપા. પાંચમું કારણ સંક્ષેપમાં, વિશ્વ વિદિત એક કૈકઈ દેશ. વિશ્વમાં પ્રખ્યાત એવો એક કૈકઈ દેશ હતો, સત્યકેતુ નામનો રાજવી રાજ્ય કરતો હતો. આ સત્યકેતુના 2 પુત્રો પ્રતાપ, ભાનુ અને અરિમર્દન. સત્યકેતુ વૃદ્ધ થયો એટલે ગાદી સોંપીને વનમાં ગયો. પ્રતાપ ભાનુ રાજા બન્યો, અરિમર્દન યુવરાજ બન્યો. પ્રતાપ ભાનુ ખૂબ સારો રાજવી સાબિત થયો, દિગ્વિજય કરવા નીકળ્યો છે, ચતુરંગીની સેના લઈ. 1 વર્ષમાં પ્રતાપ ભાનુએ દિગ્વિજય કર્યો અને આખી ધરતી ઉપર રાષ્ટ્રધ્વજ પોતાનો ફરકાયો. મંદિરોના જીર્ણોદ્ધાર કરાવ્યા, ગાયોની ગૌશાળાઓ બંધાવી, યજ્ઞો કરાવ્યા, ખૂબ સત્કાર્યો પ્રતાપ ભાનુએ કર્યા છે. પણ એક દિવસ પ્રતાપ ભાનુ શિકાર કરવા નીકળ્યો, એમાં એક ભૂંડની પાછળ દોડ્યો, ઘોડાને દોડાવ્યો. તુલસીદાસજી લખે છે, ભૂંડ ન તો કાલકેતુ રાક્ષસ હતો. પ્રતાપ ભાનુએ કાલકેતુના 100 પુત્રોને મારી નાખેલા, 10 ભાઈઓને મારી નાખેલા. કાલકેતુ છટકી ગયેલો, એ રૂપ બદલવામાં નિષ્ણાત હતો, એ ભૂંડ બની અને પ્રતાપ ભાનુને વેર લેવા માટે આવ્યો. પ્રતાપ ભાનુ ઓળખી શક્યો નહીં. સત્યકેતુનો પુત્ર કાલકેતુની પાછળ દોડ્યો. જીવનની કરુણા, સત્યના સંતાનોએ કાલકેતુની પાછળ દોડવું ન જોઈએ. પણ આજે સમાજનું દર્શન કરતા એવું લાગે કે સત્યના ઉપાસકો કાલકેતુની પાછળ દોડે છે. કાલકેતુ એટલે સમય પ્રમાણે ધજા ફરકાવનારા, સત્યકેતુ એટલે સત્યની કેતુ એટલે ધજા. સત્યની ધજા ફરકાવનારા એ કાલકેતુ, એની ક્ષણભંગુર વિચારધારા અવસરવાદ,
એમ લાગે કે હવે આની ધજા ફરકાવવા જેવું છે તો એની ફરકાવે, એમ લાગે કે હવે આ ફરકાવવા જેવી નથી હવે આનો ફરકાવવા જેવું છે એટલે એની ધજા, આમ થોડા થોડા સમયે સમય પ્રમાણે ધજાને બદલી નાખે. એની પાછળ સત્યના સંતાનો એ દોડવું ન જોઈએ. સત્યના ઉપાસકો જયારે અવસરવાદની પાછળ દોડશે, તુલસીનો ભૂતકાળનો ગ્રંથ અર્વાચીન સમસ્યા ઉપર પ્રકાશ પાડે છે. વર્તમાન જે સમસ્યાઓ છે આજે નથી લાગતું, સત્ય મને તમને ગમે છે, સત્યના ઉપાસક થવું ગમે છે, પણ કરુણા એ છે કાલકેતુને જોઈએ છીએ એટલે પાછા એની પાછળ દોડવા માંડીએ. કબીર કહે ના, બીજ વાવે છોડને મોટો કરે, પણ જ્યાં ફળ આવવાના થાય ત્યાં વાડ કાઢી નાખે એટલે બકરા આવીને ખાઈ જાય. કબીર કહેતા એ માણસને સત્ય ગમે છે, સર્પને અજગરને ચંદનનું ઝાડ ગમે છે, ચંદનના વૃક્ષને લપેટાઈ રહે પણ મુખ હવામાં પોળું રાખે છે અને જીવ જંતુ ઉડે અને ખાધા કરે. એમ જીવને સત્સંગ ગમે છે, સત્ય ગમે છે, કથાને લપેટાઈને બેસવું ગમે છે, પણ મોઢું પાછું કાળકેતુની સામે રાખે છે. અને જેવો કાળકેતુ દેખાયો એટલે હું સ્વાર્થ દેખાયા પછી ભલભલા દોડ્યા છે, ભલભલા દોડ્યા છે. વિચારધારા મારીને તમારી બહુ ઊંચી છે. આ દેશમાં લોકોને સારા વિચારો ગમે છે, સારા વિચારો આ દેશે આપ્યા છે, પણ કરુણા કાળકેતુ જયારે જયારે આવ્યો ત્યારે હું તમે ભાન ભૂલ્યા છે. પ્રતાપ ભાનુ, ભાનુ એટલે સૂર્ય, પ્રતાપ ભાનુ એટલે પ્રતાપી સૂર્ય જેવો માણસ, આવો મોટો માણસ પણ કાલકેતુની પાછળ ટેડે ત્યારે તુલસીની ચોપાઈ સાબિત થતી દેખાય. ઊંચ નિવાસ નીચ કરતુતી. પ્રતાપ ભાનુઓ જયારે કાળકેતુની પાછળ દોડતા હોય ત્યારે દેશની દયા આવે, રાષ્ટ્રની સમસ્યા બહુ વધી જાય. જયારે સમાજના પ્રતાપ ભાનુઓ કાળકેતુની પાછળ દોડે, અવસરવાદ જોઈને દોડે, થોડાક પ્રલોભનો માટે દોડે, તો કોની પછી વાત કેવી. સમાજનો ઊંચો કહેવાતો વર્ગ જયારે કાલકેતુની પાછળ દોડે પછી શું કહેવું. અને આપણા ગામડાઓમાં ક્યાંક ક્યાંક જોઈએ તો એક નાની નાની જ્યોત સામે માથા ઝૂકી જાય. હું 10-15 દિવસ થયા હું દક્ષિણ ભારતમાંથી આવતો હતો, તો ભાવનગરથી તલગાજરડા મહુવા જતો હતો, તો રસ્તામાં ત્રાપજ ગામ આવે, તો ત્રાપજકર બાપાએ કેટલાય વખતથી મને કહી રાખેલું ક્યારેક ઓચિંતા મારે ઘરે આવો, તો મને એમ થયું કે 5 મિનિટ જતો રહો, જતો જાઉં. બનેલી ઘટના આપને થોડા દિવસ પહેલાની કહું છું. તો ત્રાપજ ગામના પાદરમાં એક 7 વર્ષનો કોળીનો છોકરો ઉભો હતો, જેણે ફાટેલી ચડી પહેરી હતી, શરીર ઉપર પહેરણ નહોતું. એ છોકરાને મેં કીધું, ભાઈ બાબા તું મને ત્રાપજકર દાદાનું ઘર બતાવીશ? બોલે હા, ગાડીમાં બેસ જા. એને બેસાડ્યો. એટલો બધો રાજી થતો હતો એ છોકરો પહેલી વાર ગાડીમાં બેઠેલો, એટલો ખુશ હતો એ કે એની ખુશી જોઈને એટલો આનંદ થતો હતો કે આ કેટલો ખુશ છે આ છોકરો. એ અમને ગામમાં લઈ ગયો, દોડતો દોડતો કવિને ઘરે ગયો. એ દાદા ઘરે નહોતા એટલે મને કહ્યું કે બાપુ એ ઘરે નથી. ત્રાપજકર દાદાના પત્ની આવ્યા, અમે મળ્યા, કીધું પછી આવીશું. છોકરાને પાછા ગાડીમાં બેસાડીને અમે જે જગ્યાએથી લીધો હતો ત્યાં બસ સ્ટેશન પાસે એ 7 વર્ષના છોકરાને ઉતાર્યો અને એને 1 રૂપિયો આપ્યો. કીધું બાબા આ 1 રૂપિયો લઈ જા, એમાંથી કઈ ભાગ લઈને તારા નાના ભાઈઓ ને બાળકોને આપજે, લઈ લે. એ છોકરાએ 1 રૂપિયો ન લીધો. એ છોકરો એમ બોલ્યો કે બાપુ અમે તમને જોયા નહીં પણ તમારું નામ અમે સાંભળ્યું, તમે કથા કરો છો એ છો. બોલે હા બાપુ, તમારો 1 રૂપિયો અમારાથી ન લેવાય. અત્યારે તો અમારે નીંદણા ચાલે છે, દાડીઓ ચાલે, 10-10 રૂપિયા અમને દાડી મળે છે, હું તમારો સાધુનો 1 રૂપિયો નહીં લઉં. આ ઈમાનદારીને અમારા લાખો નમસ્કાર છે. અને સમાજના પ્રતાપ ભાનુઓ રૂપિયો ભાવે મૂકતા નથી. સમાજના કહેવાતા પ્રતાપ ભાનુઓ કાલકેતુને જોયા પછી, સંપત્તિને જોયા પછી, સ્વાર્થને જોયા પછી એની નીતિની કોઈ પરવા રહેતી નથી. કોની સરાહના કરું? એ છોકરો 1 રૂપિયો ન લીધો, અમે સજ્જડ થઈ ગયા. 10 રૂપિયા અમારી દાડી ચાલે, આજ અમે 1 રૂપિયો લઈએ અને એ પણ સાધુનો 1 રૂપિયો. 7 વર્ષના છોકરાની આ ધૂળમાંથી ઉભા થયેલા સંતાનોની ઈમાનદારી તમે જુઓ. અને એની સામે કેટલા દાખલા આપું, એ તમારા અનુભવ છે એટલે બોલવું પડે. એક જગ્યાએ કથા હતી, તો પછી એ બનેલી ઘટના, તે કથામાં એક ગામની એક પ્રતિષ્ઠિત વ્યક્તિને ઘરે મહેમાનો આવ્યા, પછી એમણે કથાના આયોજકો પાસે જઈને એમ કહ્યું કે અમારે ઘરે કથા નિમિત્તે મહેમાન આવ્યા છે, તો 2-4 ગાદલા ને 2-4 બાલદીઓ મોકલો ના, તે કથાના આયોજકો મોકલે ના. અને પછી કથા પૂરી થઈ ગઈ પછી એ પ્રતિષ્ઠિત માણસે 1 મહિના સુધી કથાના આયોજકોને ગાદલા પાછા મોકલ્યા.
ગામના યુવાનો એ બળવો કરીને પ્રતિષ્ઠિત ના ઘરમાંથી ગાદલાઓ પાછા કઢાવ્યા. ત્યાં સુધી તો વાંધો નહીં, પણ એ કહેવાતા પ્રતિષ્ઠિત માણસે 3 બાલદી 13-13 રૂપિયામાં વેચી અને પૈસા એના ઘરમાં મૂક્યા. હવે આમાં કોને કહેવું? સમાજના પ્રતાપ ભાનુઓ બહુ ભૂલ કરી રહ્યા છે. પ્રતાપ ભાનુઓ કાલકેતુની પાછળ દોડે છે ત્યારે રાષ્ટ્રની સમસ્યા વધી જાય. પ્રતાપભાનુ ભૂંડની પાછળ દોડ્યો, ભૂંડ છટકી ગયો અને ઘોર જંગલમાં ભૂલો પડ્યો. તરસ લાગી, ભૂખ લાગી, ધરતીનો માલિક હતો પણ ભૂખ અને તરસ તો બધાને સતાવે. ગુમવા લાગ્યો જંગલમાં, રાક્ષસ ભૂલો પાડીને ગયો તો એક આશ્રમ જોયો. આશ્રમમાં કપટ મુનિ, કાલકેતુની પાછળ દોડે ને એને કપટ મુનિ જ મળે, એને સાચો મુનિ ન મળે, એને કપટ મુનિ ની જ મુલાકાત થાય. કપટ મુનિ એક દંભી રાજા હતો, એનું રાજ્ય પ્રતાપ ભાનુ એ દિગ્વિજય વખતે લઈ લીધેલું. એ સાધુ થઈને બેસી ગયેલો, ખોટો સાધુ હતો. પ્રતાપ ભાનુ એને મહાત્મા માની દંડવત કરવા લાગ્યો, જળપાન પીધું. પેલો કપટી પ્રતાપ ભાનુ ને ઓળખી ગયો કે આ મારો દુશ્મન છે, જેને મારું રાજ્ય લઈ લીધું. ભગવાને જ મોકલ્યો લાગે, બદલો લેવાનો અવસર છે. મોટી મોટી યોગની સાધનાની કેટલી મોટી રહસ્યોની વાતો કરવા લાગ્યો. પ્રતાપ ભાનુ કપટ મુનિ ને આધીન થઈ ગયો કે મને મહાન સંત નો ભેટો થયો. પ્રતાપ ભાનુ એ બધી વાત કરી. કપટ મુનિ એ કહ્યું, આજની રાત અહીંયા રોકાઈ જા. બોલે, બાપજી એક પ્રશ્ન પૂછું, આપનું નામ શું? બોલે, મારું નામ એક તનુ. એક તનુ નો અર્થ, કપટ મુનિ કહે, એક તનુ એટલે એક જ શરીર. બ્રહ્માએ સૃષ્ટિ ઉત્પન્ન કરી ત્યારથી આ એકનો એક દેહ, મારે શરીર બદલવા પડતા નથી યોગના અભ્યાસને લીધે. અત્યાર સુધીમાં મને કોઈ મળ્યું નથી, હું કોઈને મુલાકાત આપતો નથી. પ્રતાપ ભાનુ તારીને મારી પહેલી મુલાકાત. પિતાને પુત્ર ઉપર ભાવ જાગે એવો ભાવ જાગ્યો, માંગ શું આપું? આમ કપટીએ જયારે કહ્યું, પ્રતાપ ભાનુ એની પાસે માંગવા માંડ્યો. જીવને ઈશ્વર ગમે તેટલું આપે, જીવ માંગ્યા વગર રહી શકતો. આખી ધરતીનો માલિક કપટ મુનિ પાસે માંગવા લાગ્યો, જરા મરણ દુઃખ રહિત તનુ, સમર જીતે નહીં કોઈ, એક છત્ર રિપુહીન મહી રાજ કલ્પ શત હોય, મને ઘડપણ ના આવે. કપટ મુનિ કહે, તથાસ્તુ. મારું મોત ન થાય, પ્રતાપ ભાનુ માંગે. કપટ મુનિ કહે, તથાસ્તુ. મને ધીંગાણામાં કોઈ જીતે નહીં, કપટ મુનિ કહે, તથાસ્તુ. કપટી ને તથાસ્તુ ક્યાં ખરીદવાના હોય, જેટલું માંગ્યું એટલું તથાસ્તુ. 100 કલ્પ સુધી મારા એકલાનું રાજ્ય રહે. બોલે, તથાસ્તુ, પણ રાજવી તારે એક કામ કરવું પડશે, બ્રાહ્મણોને વશ કરવા પડશે. બ્રાહ્મણો આધીન થાય તો તને કાળ ન મારી શકે, પણ જો બ્રાહ્મણો વિફર્યા, બ્રાહ્મણો બદલશે તો તને બ્રહ્મા પણ બચાવી નહીં શકે. બોલે, બ્રાહ્મણને કઈ રીતે વશ કરું? બોલે, એક યુક્તિ છે, હું તારે ઘરે આવીને રસોઈ બનાવું. 1 વર્ષ સુધી તું બ્રાહ્મણોને જમાડે, એ મંત્રમય રસોઈ બ્રાહ્મણો જમે તો બધા તારે આધીન થાય. બાપજી મારે ત્યાં પધારો. બોલે, હું તો કોઈના ગામમાં જતો નથી, જન્મો ત્યારથી અહીંયા જ. સમાજમાં જાઉં તો લોકોને જાણ થાય, મારે તો તપ સિવાય બીજું કઈ કામ નથી. બોલે, બાપજી ગમે તે કરો, પણ આપ પધારો. બોલે, તારા તરફ લાગણી છે તો હું આવીશ. એક કામ કર, તું સુઈ જા, હું તને તારા ઘોડાને માયાથી, તારા યોગથી તારા ગામમાં પહોંચાડી દઈશ. તારા ઉપરોહિતનું અપહરણ કરીને અહીંયા મૂકી જઈશ. હું પોતે ઉપરોહિતના રૂપમાં તને 3જે દિવસે મળીશ. કોઈને વાત કરીશ નહીં, હું રસોઈ બનાવું, બ્રાહ્મણો જમે એટલે તારે આધીન. ષડયંત્ર ગોઠવી લીધું કપટ મુનિએ. પ્રતાપ ભાનુ સુઈ ગયો. અડધી રાત્રિએ કાલકેતુ રાક્ષસા કપટ મુનિનો મિત્ર હતો મળવા આવ્યો. એણે બધી વાત કરી, બંને જણાએ ભેગા થઈ નિર્ણય કર્યો. કાલકેતુ માયાથી પ્રતાપ ભાનુનું અપહરણ કરી એના નગરમાં મૂકી આવે, ઉપરોહિતનું અપહરણ કરીને આશ્રમમાં લાવે, અને કાલકેતુ પોતે ઉપરોહિતનું રૂપ લઈ કઈ કઈ દેશના ઉપરોહિતના ઘરમાં સુઈ ગયો. સવાર પડતા રાજાએ મહેલ જોયો, ગુરુ ઉપર પૂરી શ્રદ્ધા બેસી ગઈ કે મારા ગુરુદેવ કેટલા સિદ્ધ મને ક્યાં પહોંચાડી દીધો. 2 પ્રહર દિવસ ગયો, રાજવી ધામધૂમથી ઘરે આવ્યો. 3 દિવસો પૂરા થયા છે. કાલકેતુ રાક્ષસ ઉપરોહિતના રૂપમાં આવ્યો, પ્રતાપ ભાનુ ઓળખી શક્યો. એને એમ થયું કે મારા ગુરુ છે. ભયંકર રસોઈ બનાવી, બ્રાહ્મણો જમવા બેઠા છે. આ રસોઈની અંદર મૃગ અને બ્રાહ્મણોનું માંસ નાખવામાં આવ્યું. રાજાનું પતન થાય એટલા માટે કાળકેતુ આ બધું કરેલું. બ્રાહ્મણો જમવા બેઠા અને પંચ કવલ કરીને બ્રાહ્મણો જ્યાં જમવા ગયા, આકાશમાં કડાકો થયો, આકાશવાણી થઈ, વીટ પ્રવિંદ ઉઠી ઉઠી ગરી જાઉં. બ્રાહ્મણો ઉભા થઈ થઈને ઘરે જતા રહો, આ ભોજન મુખમાં મૂકશો તો વૈદિક સંસ્કૃતિથી ભ્રષ્ટ થઈ જશો. આ રસોઈમાં મૃગલોનું માંસ નાખ્યું છે, બ્રાહ્મણોનું માંસ નાખ્યું. તમામ બ્રાહ્મણો ઉભા થઈ ગયા. આકાશવાણીએ બ્રાહ્મણોને કહ્યું હતું, ઉભા થઈને ઘરે જતા રહો. બ્રાહ્મણોએ આટલું જ કરવાનું હતું, ઉભા થઈને ઘરે જવાનું. પણ બ્રાહ્મણો વિચાર્યા વગર 1 પગલું આગળ ભરી ગયા. ઈશ્વરનો આદેશ હતો, વિપ્રબંધ ઉઠી ઉઠી ગ્રહી જાઉં, ઘરે જાઓ. પણ બ્રાહ્મણો આવેશમાં આવીને સાપ આપી દે છે, પ્રતાપ ભાનુ તે અમને છેતરવાની કોશિશ કરી જા, 1 વર્ષમાં તારા કુળમાં કોઈ પાણી પીવડાવનારું નહીં હોય.
તારું આખું કુળ આવતા જન્મમાં રાક્ષસ થઈ જશે, આવો શાપ આપ્યો છે આકાશવાણીએ બ્રાહ્મણોને ઠપકો આપ્યો, વિપ્ર હું શાપ વિચારી ન દિના. બ્રાહ્મણો ન્યાય મારે કરવાનો હતો, તમારે નહોતો કરવાનો, તમારે કેવલ મારી વાત પ્રમાણે ઘરે જ જવાનું હતું, પણ તમે આગળ વધી ગયા અને શાપ આપ્યો છે, તો આજ પ્રતાપબાનું રાક્ષસ બનીને તમારા યજ્ઞોને ખાઈ જશે, તમારે પણ થોડુંક ભોગવવું પડશે. ઋષિમુનિઓને ઠપકો આપ્યો આકાશવાણીએ. પ્રતાપબાનુ રસોડામાં ગયો તો કાલકેતુ છટકી ગયેલો. કાલકેતુ એ કપટ મુનિને વાત કરી, પરાજિત રાજાઓ ભેગા થઈ પ્રતાપબાનુ ઉપર હુમલો કરે છે. એક વર્ષમાં પ્રતાપબાનુ નું કુળ નાશ પામે છે. બ્રાહ્મણોના શાપને લીધે પ્રતાપબાનુ નું મૃત્યુ થયું. એનો ભાઈ મૃત્યુ પામ્યો, એનો પ્રધાન મૃત્યુ પામ્યો. તુલસીદાસજી કહે કોઈ જળ પીવડાવનારું રહ્યું નહીં, આખું કુળ નાશ પામ્યું. બીજા જન્મમાં પ્રતાપબાનુ રાવણ થયો, હરિમર્દન કુંભકર્ણ થયો, ધર્મરૂચિ નામનો પ્રધાન વિભીષણ થયો, અને એના નાના મોટા જે પરિવારના સદસ્યો એ નાના મોટા રાક્ષસો થયા. આમ રામાયણમાં રામજીના પ્રાગટ્ય પહેલા રાવણના જન્મની કથા આવી છે. સૂરજનો ઉદય થાય એના પહેલા અંધારું આવે છે. રાવણ નિશિચર વંશી છે, નિશિ એટલે રાત્રિ, નિશિચર વંશની કથા પહેલી આવી છે, પછી સૂર્ય વંશની કથા શરૂ થવાની. અંધકારનો અનુભવ થાય અને પ્રકાશનું મહત્વ સમજાય, તેથી બાબાજી પ્રથમ અંધકારને લાવે છે, પછી પ્રકાશ તરફ ગતિ કરાવે છે. તુલસીદાસજી વર્ણન કરે રાક્ષસો જન્મ્યા. રાવણે કુંભકર્ણે વિભીષણે ખૂબ તપ કર્યું, બ્રહ્માજી શિવજીની સાથે પધાર્યા. રાવણનું તપ જોઈને કહ્યું માંગ, રાવણે માંગ્યું અમે કોઈના હાથે મરીએ નહીં. બ્રહ્મા તથાસ્તુ કહેવા ગયા ત્યાં રાવણે કહ્યું વાનર અને મનુષ્ય સિવાય કોઈના હાથે ન મરીએ. બ્રહ્માજીએ કહ્યું તમને વાનર અને મનુષ્ય સિવાય કોઈ નહીં મારી શકે. કુંભકર્ણની પાસે જઈ બ્રહ્માજી કહે માંગ. કુંભકર્ણને જોતા બ્રહ્માને એમ લાગ્યું આ માણસ જાગતો રહેશે તો જગતને વેરાન કરશે, રોજ ભોજન કરશે તો કઈ બચવા નહીં દે. સરસ્વતીને બોલાવી બુદ્ધિમાં ફેરફાર કર્યો. કુંભકર્ણે 6 મહિનાની નિદ્રામાં તુલસીદાસજીએ વિનયપત્ર એમ લખ્યું છે કુંભકર્ણ એ અહંકાર છે. અહંકાર મૃત્યુ તો રામની કૃપાથી પામે, પણ કમસે કમ 6 મહિના સુઈ જાય તો એ સારું. અહંકાર જાગતો રહે તો માનવીના સત્કારીઓને ખાઈ જાય, પુણ્યને ખાઈ જાય, તેથી અહંકારને સુવડાવી દેવાની સૂચના. 6 મહિનાની નિદ્રા કુંભકર્ણે માંગી. વિભીષણ પાસે ગયા તો વિભીષણે માંગ્યું જન્મ જન્માંતર સુધી હરિના ચરણારવિંદમાં અનુરાગ પ્રાપ્ત થાવ, ભક્તિનું વરદાન માંગ્યું. ત્રણેયને વરદાન આપ્યું. બ્રહ્માજી ગયા પછી તો રાવણનું લગ્ન મંદોદરી નામની સ્ત્રી સાથે થયું છે. બંને ભાઈઓને પરણાવ્યા. દેવ મૈદાનવ નામના એક રાક્ષસે રાવણને કહ્યું કે સમુદ્રની વચ્ચે ત્રિકૂટ ઉપર એક નગરી છે, યક્ષોને તમે આંકી કાઢો તો તમારા માટે પાટનગર બનાવી દઉં. રાવણે ચડાઈ કરી યક્ષો જીવ લઈને જતા રહ્યા. મૈદાનવે પોતાના કૌશલ્યથી દિવ્ય નગરી નિર્માણ કરી, જગવિખ્યાત નામ તે લંકા, એનું નામ લંકા રાખ્યું. સુવર્ણની અને સમૃદ્ધિથી છલકતી લંકામાં રાવણે મુકામ કર્યો. સોનાનો કિલ્લો, સમૃદ્ધિની કોઈ સીમા નહીં રાવણ પાસે. શક્તિ એટલી, સંપત્તિ પણ એટલી, બુદ્ધિ પણ એટલી, ત્રણેય વસ્તુ રાવણ પાસે હતી. બુદ્ધિ પણ હતી, બુદ્ધિ એટલે 10 માથા, એક મસ્તકમાં જેટલી બુદ્ધિ હોય એવી 10 મસ્તકની બુદ્ધિ ભેગી થઈ. બુદ્ધિ પણ એટલી, શક્તિ તો કેટલી આ માણસમાં, સંપત્તિની કોઈ સીમા નહીં, પણ ત્રણેય વસ્તુ હોવા છતાં શરણાગતિ નહોતી, સાત્વિકતા નહોતી, પ્રભુને અર્પણ કરવાની વૃત્તિ નહોતી, અપહરણના વિચારો હતા, સમર્પણના વિચારો નહોતા. પરિણામે બધું નિષ્ફળ ગયું. રાવણ ખૂબ શક્તિશાળી સાબિત થયો. એક દિવસ કૈલાસને ઊંચો કરીને જગતને બતાવ્યું કે મારામાં તાકાત કેટલી. પાતાળમાં જઈ નાગકન્યાઓને લઈને પોતાના ઓરડામાં પૂરવા લાગ્યો. સૌંદર્યનો શિકાર કરવા લાગ્યો. કુબેરનો ખજાનો લૂંટી પુષ્પક વિમાન ભરી સમૃદ્ધિ પોતાના ઘરમાં ભરવા લાગ્યો. રાવણ ખૂબ શક્તિશાળી સાબિત થયો. તુલસીદાસજીએ પોતાના સાહિત્યમાં એમ લખ્યું છે રાવણને ઘરે બ્રહ્માજી સવારમાં વેદનું પારાયણ કરવા આવતા હતા, આટલો શક્તિશાળી સાબિત. શંકર ભગવાન સ્વયં કૈલાસ થી રાવણ ને ત્યાં પૂજા સ્વીકારવા આવતા. આવો ઉલ્લેખ તુલસીદાસજીએ પોતાના સાહિત્યમાં કર્યો. બ્રહ્મા વેદ ભણી જાય, શંકર પૂજા સ્વીકારવા સામેથી આવે, આટલી બધી શક્તિ આ માણસમાં હતી. પણ આ શક્તિનો સદુપયોગ કરવાને બદલે રાવણ એક દિવસ દરબાર ભરી અને પોતાના માણસોને કહેવા લાગ્યો હમરે બૈરી વિભુત ભરૂથા, મારા દુશ્મનો આ દુનિયામાં દેવતાઓ છે, એ યજ્ઞોથી પોષણ પામે છે, માટે હે ભાઈઓ દેવતાઓ તો સન્મુખ યુદ્ધ કરવા આવતા નથી, માટે તમે સમાજમાં વ્યાપો, ખૂણે ખૂણે પ્રવેશ કરો, સમાજની અંદર ભળી જાઓ અને યજ્ઞોને તોડો, ગાયોની કતલ કરાવો, જપ જાગ કરતા હોય એના મસ્તક કાપી લો, નદીઓના પાણી લાલ રંગે રંગી નાખો, આશ્રમોમાં આગ પ્રગટાવો, આમ સમાજની અંદર ભ્રષ્ટાચાર ઉભો કરો. રાવણના માણસો, રાવણના કુટુંબીઓ આ રીતે સમાજમાં ભળી ગયા. તુલસીદાસજી કહે સમાજની સંસ્કૃતિ બગડવા માટે ચોર
જુગારી પરધન અને પરદારાને જોનારો વર્ગ સમાજમાં ફાલ્યો ફૂલ્યો. શાસ્ત્ર અને સંતોની વાતો સંતાવા માંડી. ઋષિમુનિઓના ચિંતન મનન અટકવા લાગ્યા. ગાયોની કતલ થવા લાગી. ધરતીને લાલ કરવા લાગ્યો રાવણ. મહાત્માઓ સમાધિમાં હોય એના સમાધિ સ્થિતિમાં મસ્તક કાપવા લાગ્યો. નદીના જળ લાલ થઈ ગયા. ધરતી કાપી ગઈ. ભયંકર પાપ રાવણે શરૂ કર્યું. આખું જગત ત્રાહિમામ પુકારવા લાગ્યું. અનાચાર અને ભ્રષ્ટાચાર સમાજમાં વધી ગયો. યજ્ઞો અટકી ગયા. બધા તો સહન કરી શક્યા પણ ધરતી સહન ન કરી શકી. રામાયણમાં લખ્યું છે, ગાયનું રૂપ લઈ ધરતી ફરિયાદ કરવા લાગી છે દેવતાઓની પાસે, ઋષિ મુનિઓની પાસે. 18 ભાર વનસ્પતિનો મને વજન નથી લાગતો. આ પાપીઓનો વજન હવે સહન થતો. ઋષિ મુનિઓએ કહ્યું, ધરતી અમે શું કરી શકીએ? અમારા ચિંતન મનન અટકી ગયા છે. રાવણનો જુલમ બહુ વધી ગયો છે દેવી. હવે તો દેવતાઓને ફરિયાદ કરીએ. દેવતાઓને કહ્યું, દેવતાઓ કહે, અમે મેરુ પર્વતની ગુફામાં સંતાઈએ છીએ. જ્યારે રાવણ આવે છે ત્યારે ધરતી ઋષિઓ હવે તો એક ઉપાય છે, બ્રહ્માની પાસે જઈને કહીએ કે કંઈક નિર્ણય કરો. બધા બ્રહ્મ લોકમાં આવ્યા છે. બ્રહ્માજીને ફરિયાદ કરી છે. બ્રહ્માજીએ કહ્યું, ભાઈ કોઈ વરદાન સ્તપ કરે એટલે મારે વરદાન આપવું પડે, પણ વરદાનનો દુરુપયોગ કરશે એવી મને ખબર નહીં. મેં તો દિવાસળીની પેટી મંદિરમાં દીપ પ્રગટાવવા આપી હતી, મંદિરને સળગાવવા માટે નહીં. રાવણે વરદાનનો ગલત ઉપયોગ કર્યો છે. ધરતી ઋષિઓ દેવતાઓ, હવે તો એક જ ઉપાય છે કે સાથે મળીને પરમાત્માની પ્રાર્થના કરીએ અને એ પરમ સત્ય જો કઈ નિર્ણય આપે તો જ આમાંથી મુક્ત થઈ શકાય. બ્રહ્માનું નિવેદન બધાને ગમ્યું છે. શંકર ભગવાન પાર્વતીને કથા કહેતા કહેતા કહે, દેવી એ વખતે હું પણ બ્રહ્મલોકમાં હાજર હતો. દેવી બ્રહ્માજીએ દેવતાઓને પૂછ્યું કે ભગવાનની પ્રાર્થના કરીએ પણ ભગવાન અત્યારે ક્યાં મળશે? બધા દેવતાઓએ જુદો જુદો અભિપ્રાય આપ્યો. શંકરજી કહે, બ્રહ્માજીએ મને પૂછ્યું કે તમારો મત શું? ત્યારે મેં બ્રહ્માને કહ્યું, મહારાજ આ દેવતાઓની મને દયા આવે. આ બધા એમ કહે ભગવાન અહીં હશે, કોઈ કહે અહીં હશે, હું તો એટલું જ પૂછું, ભગવાન ક્યાં નથી? હરિ વ્યાપક સર્વત્ર સમા ના, હરિ વ્યાપક સર્વત્ર સમા, હરિ વ્યાપક સર્વત્ર સમા ના, હરિ પ્રેમ તે પ્રગટ હોગી મેં. પણ સમસ્યાનો ઉકેલ ના આવ્યો. હવે પ્રાર્થનાનો આશ્રય લીધો છે. પુરુષાર્થની સરહદ પૂરી થાય અને પછી જે ભૂમિની શરૂઆત થાય એ ભૂમિકાનું નામ પ્રાર્થના છે. બ્રહ્માજી પુલકિત બન્યા છે, ગદગદિત બન્યા છે, નેત્રો સજળ બન્યા છે. ભાવપૂર્ણ પ્રાર્થનાનો આરંભ થાય. જે પ્રાર્થનામાં આંસુ ન હોય તો પ્રાર્થના કોણ કામ કરે? પ્રાર્થના તો એ છે જ્યાં આંસુ હોય. બહુ જ ભાવપૂર્ણ પ્રાર્થનાનો આરંભ થાય છે. સંક્ષેપમાં આપણે પણ એ પ્રાર્થનામાં મળીએ. દેવતાઓ પ્રાર્થના કરે છે, સીતારામ રામ રામ, સીતારામ રામ રામ, સીતારામ રામ રામ, સીતારામ રામ રામ સીતા. સબ ગાઈએ. રામ રામ સીતા રામ રામ રામ, સીતારામ રામ રામ, સીતારામ રામ રામ, સીતારામ રામ રામ. રામ રામ જય જય સુર નાયક, જન સુખદાયક પ્રણત પાલ ભગવંતા, સીતારામ રામ. રામ રામ ગોદી જહિતકારી, જય અસુરારી સિંધુ સુતા પ્રિય કંતા, સીતારામ રામ. રામ પાલન સુર ધરણી અદ્ભુત કરણી, માર મન જાને કોઈ, સીતારામ રામ.
રામ સો સહજ કૃપાલા દીન દયાલા કરહુ અનુગ્રહ સોઈ સીતારામ રામ રામ જય જય અવિનાશી સબ ઘટવાસી વ્યાપક પરમાનંદા સીતા રામ અભિગતિ ગોતીતમ ચરિત પુનીતમ માયા રહિત મુકુંદા સીતા રામ જહિ લાગિ વિરાગી અતિ અનુરાગી વિગત મોહ મુનિ વૃંદા સીતારામ રામ નિશિ બાસર ધ્યાવહી ગુણ ગન ગાવહી જયતિ સચ્ચિદાનંદા સીતારામ રામ સીતારામ રામ 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 રામ ભવ બારિધિ મંદર સદ વિધિ સુંદર ગુણ મંદિર સુખ પુંજ સીતારામ રામ રામ મુનિ શિષ સકલ સુર પરમ ભયાતુર નમત નાથ પદ કંજ સીતા સીતારામ રામ રામ 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 સીતારામ 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 રામ 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 સીતારામ 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 રામ રામ
સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ બ્રહ્માજીએ ભગવાનની સ્તુતિ કરી. આપને પ્રાર્થના, માતાઓ ભાઈઓ બધા બેસી જાય. ઉત્સવ રામ જન્મનું જ્યારે અહીંથી હું જાહેર કરીશ, જય જયકાર કરો હું, ત્યારે જ આપણે ઉત્સવ શરૂ કરવાનો છે. કથા બાકી છે એટલા માટે આપ સૌને પ્રાર્થના, આપ પોતપોતાની જગ્યાએ બેસી જાય. બધા બેસી જાય. વિનંતી કરું, શાંતિથી બેસી જાઓ. માતાઓ પાછળથી શાંતિથી બેસી જાઓ. હરે રામ 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 સીતારામ રામ રામ હરે હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે હરે રામ 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 સીતારામ રામ રામ હરે હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ 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 હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે હરે રામ 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 સીતારામ રામ 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 હરે રામ 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 સીતારામ રામ રામ દેવતાઓએ પરમાત્માની દિવ્ય સ્તુતિ કરી. રામાયણમાં લખ્યું છે, બ્રહ્માની સ્તુતિ સાંભળતા ગગન ગીરા ગંભીર ભઈ, હરની શોક સંદેહ દિવ્ય આકાશવાણી થઈ. જરી દર્પહ મુનિ સિદ્ધ સુરેશા, ઇન્દ્રાદી દેવતાઓ ઋષિ મુનિઓ, ધરતી આપ ગભરાશો નહીં, મારા અંશ સહિત હું સૂર્ય વંશમાં અવતાર ધારણ કરીશ. મેં પૂર્વે આશીર્વાદો આપ્યા છે, એ બધાની ફળ સ્વરૂપે હું ધરતી ઉપર સૂર્ય વંશમાં પ્રગટ થઈશ. મારા અંશો ભાઈ બનીને આવશે, મારી આદ્ય શક્તિ સામે પક્ષે પ્રગટશે. હું ધરતીનો ભાર ઓછો કરીશ, ધર્મનું પુનઃ સ્થાપન કરી દઈશ. અવતાર લીલા દ્વારા જગતને માનવ ધર્મ સમજાવીશ. આકાશવાણીએ દેવતાઓને થોડીક પ્રતીક્ષા કરવાની સૂચના આપી. બ્રહ્માદી દેવતાઓ નાચવા લાગ્યા. દેવતાઓ પોતપોતાના લોકમાં જવા લાગ્યા કે ભગવાન હવે પ્રગટ છે, આપણી મુશ્કેલીનો અંત લાવી દેશે. બ્રહ્મા સાવધાન દેવતાઓને અટકાવ્યા કે ભગવાન આવે અને આપણી મુશ્કેલીનો અંત લાવે, એમ સાંભળીને આપણે નિષ્ક્રિય નથી બનવાનું. દેવતાઓ તમે સ્વરૂપ છોડીને, સુંદર રૂપ છોડીને હવે વાનરના રૂપ લઈ લઈને પ્રભુની સેવા માટે ધરતી ઉપર પહોંચી જાઓ. તમામ દેવતાઓને રીંછ અને વાનરના રૂપો ધારણ કરવા પડ્યા. પરમાત્માના પહેલા ધરતીના જંગલોમાં આવી હરિ માર્ગ ચિત્ત વહી મતિ ધીરા ભગવાનની પ્રતીક્ષા કરવા લાગ્યા દેવતાઓ. આમ તુલસીદાસજી લખે છે, અવતારની પૂર્વ ભૂમિકા બંધાઈ ગઈ. અબ આઈએ અયોધ્યા મેં, યહાં સે હમારે તુલસીજી અપની અપને મંત્રો કે દ્વારા, અપની લેખની કે દ્વારા હમ સબકો અયોધ્યા કી યાત્રા કરવા રહે. ચલે બાબા કી ચોપાઈઓ કે સાથ અયોધ્યા કા દર્શન કરે. કુછ સમય કે લિયે ભૂલ જાઓ સાવરકુંડલા કો. આઈએ હમારે બાબા કે ગ્રંથ કે સાથ અવધ કી યાત્રા કરે. સરજૂ બહે રહી હૈ આકાશ ને અડતી હોય એવી રઘુકુળની ધજાઓ ફરકે છે.
ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ એક મહાન રાજવી નું શાસન છે, રઘુવંશ નું શાસન છે. કૌશલ્યા સુમિત્રા કઈ કઈ દિવ્ય રાણીઓ પાતિવ્રત્ય ધર્મ પાળે છે. તુલસીદાસજી ચોપાઈઓમાં શબ્દ ચિત્ર આપતા અવધપતિ નો પરિચય કરાવે. કુછ ચોપાઈ ગાલે, અવધપતિ રઘુકુલ મની રાઉ, અવધપતિ રઘુકુલ મની, અવધપતિ રઘુકુલ મની રાઉ. વેદ વિદિત જેહી દશરથ નાઉ, વેદ વિદિત જેહી દશરથ, ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, ધર્મ સબ ગાઈએ, ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, ધર્મ ધુરંધર હૃદય ભગતી માતી સારંગ પાની, હૃદય ભગતી માતી સારંગ પાની, અયોધ્યાના સમ્રાટ. વેદમાં પણ જેના નામની વ્યાખ્યા, ધર્મ ધુરંધર છે, ગુણ નિધિ છે, બાબાજી કઈ જ્ઞાની છે, પણ એકલા જ્ઞાની નથી, હૃદય ભક્તિ મતિ સારંગ પાની, હૃદયમાં ભક્તિનો સ્ત્રોત વહે છે, ત્રણેય રાણીઓ પાતિવ્રત્ય ધર્મ પાળે છે. કોઈ જાતની અયોધ્યામાં ચિંતા નથી, સંતાપ નથી, વેદના નથી, પણ અંતે માનવ જીવન છે, કોઈ ને કોઈ ખામી તો રહેવાની. અખંડ કેવલ રામ છે. જીવ અખંડ થયા પછી જીવ જીવ નથી રહેતો, જીવ બ્રહ્મ થઈ જાય. ઉપનિષદ કા એ સૂત્ર છે. કોઈ ને કોઈ વ્યક્તિના જીવનમાં કઈ ને ખામી રહેવાની. તેથી દશરથજીને દરેક રીતની સુખ સુવિધા છે, પણ એક વેદના એને અંદરથી કોરે છે. બાબાજી લખતે હે, એક બાર ભૂપતિ મનમાં, એક બાર ભૂપતિ મનમાં, ભાઈ ગ્લાની મોરે સુત નાહી, ભાઈ ગ્લાની મોરે સુત ના. એકવાર રાજવી ને દુઃખ થાય, મારે પુત્ર નથી, મારી દિવાલો જંખે છે, કોઈ બાળક અમને અડીને ચાલતા શીખે, મારા આંગણે સાધુ સંતો આવે છે, તો એમ ઈચ્છે છે કે આ કુટુંબમાં કોઈ બાળક નથી. કાલે એવું આવશે કે રઘુવંશી ના કોઈ શુકન નહીં લે. કાલે હું બજારમાં નીકળીશ તો લોકો ગલીઓમાં સંતાઈ જશે કે આને પુત્ર નથી, આને સંતાન નથી. વશિષ્ઠ જેવા મારા ગુરુ, મારે પુત્ર સુખ મારા ભાગ્યમાં નથી. વૃદ્ધાવસ્થા નજીક આવી રહી છે. વેદનાથી હૃદય ભરાયું અને તુલસીદાસજીએ બહુ સુંદર માર્ગદર્શન આપ્યું. વેદનાથી હૃદય ભરાય ત્યારે કોઈ સંસારીઓને ન કહેશો, કોઈ સંતની આગળ રજૂઆત કરજો, કોઈ ગુરુની પાસે કહેજો. વશિષ્ઠજીના આશ્રમમાં દશરથજી ગયા, બાપજીના ચરણ પકડી અને કહેવા લાગ્યા, નિજ દુઃખ સુખ સબ ગુરુ હી સુનાય, નિજ દુઃખ સુખ સબ ગુરુ હી સુનાય, કહી વશિષ્ઠ બહુ વિધિ સમુજાય, કહી વશિષ્ઠ બહુ વિધિ સમુજાય, ધરહુ ધીર હો હૈ સુત ચારી, ધરહુ ધીર હો હૈ સુત ચારી, ત્રિભુવન વિદિત ભગત ભય હારી, ત્રિભુવન વિદિત શૃંગી ઋષિ વશિષ્ઠ બુલાવા, શૃંગી ઋષિ વશિષ્ઠ બુલાવા, પુત્ર લાગી શુભ યજ્ઞ કરાવા, પુત્ર લાગી શુભ યજ્ઞ કરા. વેદનાથી હૃદય ભરાતા વશિષ્ઠજીને દ્વારે જઈ દશરથજીના નેત્રમાં અશ્રુ પડ્યા. અવધેશ રઘુકુળ ગુરુ અવધપતિ ને પૂછે છે, મહારાજ શું છે? કોઈ વેદના છે મહારાજ? બાપજી એક દુઃખ કહેવા આવ્યો છું. પણ દશરથજી એકલું દુઃખ નહીં ગાયું, સુખ પણ વ્યક્ત કર્યા. સુખો પણ કહ્યા અને દુઃખ પણ કહ્યું. બાપજી મને એક જ વેદના છે, મારી રાણીઓ ઉદાસ છે, હું ઉદાસ છું. કાલે રઘુવંશની ગાદી અનાથ બની જશે. આ ગાદી ઉપર બેસનાર કોઈ વારસદાર નથી.
આપ જેવા ગુરુ હોય. બાપજી બીજું કઈ નહીં તો, પુત્ર ન મળે તો કઈ નહીં, પણ કમસે કમ આપ તો ત્રિકાલદર્શી છો, એટલું તો બતાવો કયા પાપ કર્યા છે પ્રભુ કે એનું ફળ અમે ભોગવીએ છીએ. શું રઘુકુળમાં વારસદાર હવેથી નહીં હોય? પુત્ર સુખની ઈચ્છા વ્યક્ત કરી. આ તો ભારતનો ઋષિ જેણે શબ્દ સાધના કરી, મુખમાંથી શબ્દ નીકળી ગયો, ધરહું ધીર હો હઈ સુતચારી. રાજવી થોડીક ધીરજ રાખો, એક નહીં ચાર પુત્રો જન્મશે, અને એ મામૂલી નહીં, ત્રિભુવન વિદિત ભગત ભવહારી ત્રિભુવન ને ઉજાગર કરશે, અને એની ગાથા ગાય ગાય લોકો યુગો સુધી પોતાના હૃદયને ધોતા રહેશે. તમે ધન્ય બની જશો, ચાર પુત્રોના પિતા બનશો. મહારાજ નાચવા લાગ્યા, બાપજી આપ શું કહો? બોલે, હા રાજની ચાર પુત્રો તમને પ્રાપ્ત થશે, શરત એક, પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવવો પડશે. બાપજી આજ્ઞા આપો, આપ તો સમર્થ છો. બોલે, પુત્ર કામેષ્ટિ યજ્ઞ હું નહીં કરાવું, પુત્ર કામેષ્ટિ યજ્ઞ તો મહર્ષિ શ્રૃંગી કરાવીશ. શ્રૃંગીને નિમંત્રણ આપો, મહર્ષિ શ્રૃંગીને બોલાવ્યા છે. સરયુને કિનારે યજ્ઞશાળા ઉત્પન્ન તૈયાર કરવામાં આવી, ભાવ સહિત મંત્રની સાથે આહુતિ અપાવા લાગી. પુત્ર કામેષ્ટિ યજ્ઞમાં છેલ્લી આહુતિ જ્યાં અર્પણ થઈ, ભક્તિ સહિત યજ્ઞ નારાયણ સ્વયં હાથમાં યજ્ઞનો ચરુ લઈ, પ્રસાદનો ચરુ લઈ, યજ્ઞદેવ પિતાંબર ધારણ કરી અગ્નિ સ્વરૂપે એકદમ સાક્ષાત પ્રગટ થયા છે. લોકોએ જોયું કે આ શું જોઈ રહ્યા, કાફી ગીરદી. લોકોએ દર્શન કર્યું, યજ્ઞદેવ પ્રગટ થયા. એક અવાજ નીકળ્યો લોકોના માનસમાંથી, બોલીએ યજ્ઞ નારાયણ ભગવાન. શંખનાદ થવા લાગ્યો છે, યજ્ઞદેવના હાથમાં પ્રસાદનો ચરુ છે. મહારાજ વશિષ્ઠજીના હાથમાં પ્રસાદનો ચરુ આપતા યજ્ઞ નારાયણે સૂચના આપી છે, જો વશિષ્ઠ કચ્છ હૃદય બિચારા તમારા મનની બધી જ વાતો પૂરી થાય છે. આ પ્રસાદ મહારાજ દશરથજીને આપો, એની રાણીઓને વેચી આપે. યજ્ઞદેવ અદ્રશ્ય થયા. પ્રસાદનો જે ચરુ છે વશિષ્ઠજીના હાથમાં છે. દશરથજીએ ચરણમાં વંદન કર્યા, પ્રસાદનો ચરુ અર્પણ કર્યો. રાજવી, વશિષ્ઠજીએ ઈશારો નથી કર્યો, ગર્ભિત કહી દીધું. આ પ્રસાદ તમારી રાણીઓને યોગ્યતા પ્રમાણે વેચી આપ, જથા જોગ જેવી ભાગ બનાય. આને આટલું આપો, આને આટલું આપો એમ નથી કહ્યું, ગર્ભિત ઈશારો યોગ્યતા પ્રમાણે વેચી આપો. દશરથજીના હાથમાં પ્રસાદ છે, જે પ્રસાદને લઈને જગતને એક એવો પ્રસાદ મળવાનો છે કે જે પ્રસાદથી લોકો કદી તૃપ્ત નહીં થાય, સંતો કદી તૃપ્ત નહીં થાય, એવો એક પ્રસાદ ભવિષ્યના ભારતને મળવાનો છે. સંતોનું સન્માન કરી પ્રસાદ લઈ રાજભવનમાં આવ્યા. રાણીઓ વંદન કરે છે, પ્રસાદની વહેંચણી શરૂ થાય છે. જરા વિચિત્ર વહેંચણી છે. અર્ધ ભાગ કૌશલ્ય હિ દિના, પ્રસાદનો બિલકુલ અર્ધો હિસ્સો ભગવતી કૌશલ્યાને આપ્યો. મહારાણી કૌશલ્યા શ્રીરંગનું સ્મરણ કરી પ્રસાદ ઉદરમાં પધરાવે છે. અર્ધો પ્રસાદ હતો, એના બે ટુકડા કર્યા. પા ભાગનો પ્રસાદ શ્રી કૈકેયીને આપ્યો છે. કૈકેયી પા ભાગનો પ્રસાદ પ્રભુનું સ્મરણ કરીને ઉદરમાં પધરાવે. પા ભાગનો પ્રસાદ બાકી રહ્યો, એના બે ટુકડા કર્યા, એક કૌશલ્યાના હાથમાં, બીજો કૈકેયીના હાથમાં આપીને રાજવીએ કહ્યું, તમે બંને જણી સુમિત્રાને આપી દો. કૌશલ્યાજીને ભલે અર્ધો પ્રસાદ મળ્યો, વધારે મળ્યો, કૈકેયીને પા ભાગ મળ્યો, સુમિત્રાજીને આમ પ્રમાણમાં ઓછો પ્રસાદ મળ્યો, પણ હિસ્સાની દ્રષ્ટિએ બે ભાગ મળ્યા. બે રાણીઓને એક એક ભાગ મળ્યો, સુમિત્રાજીને બે ભાગ મળ્યા. અને તે પણ કૌશલ્યાને કૈકેયીના હાથથી સુમિત્રાને જ્યારે બે ટુકડા આપવામાં આવ્યા, સુમિત્રા માં પ્રસાદને મુખમાં તો પધરાવી ગઈ ઉદરમાં, પણ ત્યારથી આ માં આ બે રાણીઓની ઋણી બની ગઈ, આજીવન ઋણી રહી, એક શબ્દ રામાયણમાં બોલી નહીં, આભારવશ હો ગઈ સુમિત્રામાં. કૌશલ્યા અને કૈકેયીને એણે મનોમન એમ કહી દીધું કે માં, તમે બંને રાણીઓએ મને એક એક પ્રસાદ આપી, બે ટુકડા આપી, અને મારું ગૌરવ વધાર્યું છે, આનો બદલો હું ક્યારે ચૂકવી શકીશ? પણ હે કૌશલ્યા અંબા, હે કૈકેયીમાં, આ તમારા હાથે મળેલા પ્રસાદ, અરે ભાઈ એ થોડી વાર બંધ રાખો ને, એથી ઉત્સવ જયારે શરૂ થાય ત્યારે કરશો તો સારું. હું જયારે અહીંથી સ્પષ્ટ સૂચના આપું કે હવે રામ જન્મનો ઉત્સવ આપણે શરૂ કરીએ છીએ, આ શબ્દો ઉત્સવ શબ્દ જયારે બોલું પછી જ આપણે આપણો ભાવ વ્યક્ત કરવાનો છે. ત્યાં સુધી આપ એકાગ્રતા રાખે, તાકી રામ જન્મ મહોત્સવના જે કુછ ભાવો છે એ માર્યા ન જાય.
હું આપને કહેતો હતો કે કૌશલ્યા માં અને કઈ કઈ માને બે પ્રસાદના ટુકડા મેળવ્યા પછી સુમિત્રાજી એમ કહે કે માં આ બે ટુકડાને લીધે ભગવાન કરે મારા ઉદરથી જો બે પુત્રોનો જન્મ થાય તો કૌશલ્યામાં એક દીકરો તમારા પુત્રની સેવામાં અર્પણ કરી દઈશ અને એ કઈ કઈમાં બીજો પુત્ર તારી તારા પુત્રની સેવામાં સદૈવ અર્પણ કરી દઈશ. સુમિત્રાના બંને પુત્રો એને બંને માતાના એક એક પુત્રની સેવામાં આ જીવન સમર્પિત કરી દીધા છે. બે પ્રસાદના ભાગ ઉદરમાં પધરાવ્યા. માનસકારે તો લખી નાખ્યું ત્રણેય માતાઓએ પ્રસાદ પધરાવ્યો સાથોસાથ શ્રી કૌશલ્યા અંબાના રુદરની અંદર ભગવાને બ્રહ્મ તેજ પધરાવ્યું છે. એહી વિધિ ગર્ભ સહિત સબરાવી સગર્ભા સ્થિતિનો અનુભવ થવા લાગ્યો રાણીઓને. તુલસીદાસજી તો રહી ન શક્યા. તુલસીદાસજી આગળ વધ્યા. એમણે એમ કહી દીધું કે તેજ નહીં સાક્ષાત બ્રહ્મ અમારી કૌશલ્યાના ઉદરમાં આવીને બેસી ગયા. જા દિન તે હરિગર્ભ અહીં આવે. જ્યારથી પરમાત્મા ગર્ભમાં પધાર્યા છે લોકની અંદર સુખ સંપત્તિ છવાવા લાગી. જ્યારથી હરિનું આગમન મારા ઉદરમાં થયું કૌશલ્યામાં દિવ્ય આચરણમાં લીન રહે છે. રાજભવનની બહાર નીકળતા નથી. મંગલ શુકનો થવા લાગ્યા. પરમાત્માનું આગમન હજી તો ઉદરમાં થયું. ત્યાં અયોધ્યામાં મંડપ રોપવા માટે આંગણામાં કોઈ એક ફૂટ ખાડો ખોતે તો કાંકરાને બદલે મણીઓ નીકળવા માટે સમુદ્રને કિનારે રત્નો વેણુમાં આવવા લાગ્યા. માણસોને ખબર નથી કે અયોધ્યાની સમૃદ્ધિ વધવા કેમ માંડી. સરિતાઓમાં અમૃત વહેવા લાગ્યું. વાતાવરણમાં પરિવર્તન આવ્યું. આખી અયોધ્યા માનતાઓ કરી રહી છે. પ્રસન્ન દિવસો વીતવા લાગ્યા છે. ગોસાઈજી મહારાજ વર્ણન કરે છે આમ કાળ વીતવા લાગ્યો. કાળ ચાલી ગયું. આમ સમય મર્યાદા પૂરી થઈ. પરમાત્માને પ્રગટ થવાનો અવસર નજીક આવી ગયો. તુલસીદાસજી વર્ણન કરે છે બધું અનુકૂળ થઈ ગયું. યોગ લગન ગ્રહવાર તિથિ સકલ ભય અનુકૂળ. યોગ લગન ગ્રહવાર તિથિ ઘડી પાલ ચોઘડિયું નક્ષત્ર બધું જ અનુકૂળ બન્યું. ચર અને અચર જળ અને ચેતન બધા પ્રસન્ન પ્રસન્ન દેખાય. દિશાઓ વિશુદ્ધ બની ગઈ છે. સૂર્યનારાયણ ધીરે ધીરે ત્રેતા યુગનો અંતનો સમય ચૈત્ર શુક્લ નવમીનો દિવસ ભગવાન ભાસ્કરે કિરણો અયોધ્યાના ઉપર પાથરી દીધા છે. સૂર્યદેવ ઉતાવળા વિના છે રામ દર્શન માટે. ધીમે ધીમે ભગવાન સૂર્યદેવ ઉપર આવી રહ્યા છે. સરિયુ આજ પાગલ બની છે. અમૃત વહેવડાવવા લાગી. બગીચાઓમાં ઋતુ છોડી અને છોડવાઓ ફૂલ ખીલવવા લાગ્યા છે. ફળો લાગવા લાગ્યા છે. ગોસ્વામીજી તિથિની જાહેરાત કરી દે. કોણ સી તિથિ? લખી દીયા નવમી તિથિ મધુમાસ પુનિતા. નવમી તિથિ મધુમાસ પુનિતા. સબ ગાઈએ. રામ જન્મ મહોત્સવ કીએ મંગલમય ચોપાયે હૈ. ગાતે ગાતે ભગવાન કરે એક ક્ષણ કે લીએ કમ સે કમ હમારે હૃદય મેં રામ કા પ્રાગટ્ય હો જાય. ઇસલિયે આદર કે સાથ આંખો મેં રામ કો રખ કર વાણી મેં રામ કો રખ કર હૃદય મેં રામ કો ભર કર ગાઈએ. નવમી તિથિ મધુમાસ પુનિતા. નવમી તિથિ મધુ શુકલ પક્ષ અભિજીત હરિ પ્રીતા. શુકલ પક્ષ અભિ. આજ તુલસીની ઝૂંપડીમાં સ્વર્ગ ઉતર્યું છે. उसकी आंखें रो रही हैं, उसकी कलम रो रही है. नवमी तिथि मधुमास पुनीता. नवमी तिथि मधुमास. कितनी मंगलमय तिथि राम नवमी અને જન્માષ્ટમી. આ બે તિથિઓએ તો ભારતવાસીઓને માથા ઊંચા રાખીને ચાલતા શીખવ્યા છે. આ બે તિથિ આ દેશમાં ન હોત તો હિન્દુસ્તાનની સંસ્કૃતિ ક્યારની દરિયામાં મળી ગઈ હોત. આ સંસ્કૃતિના બે રક્ષકો બે અવતારો આ દેશની લાજ રાખી. આજ વો નવમી કા દિન હૈ. નવમી તિથિ મધુમાસ પુનિતા. નવમી તિથિ મધુ શુકલ પક્ષ અભિજીત હરિ પ્રીતા. શુકલ પક્ષ મધ્ય દિવસ યતિ શીતલ ઘામા. મધ્ય દિવસ યતિ શીતલ ઘામા.
મધ્યા દિવસ અતિ શીતલ ઘામા, મધ્યા દિવસ અતિ પાવન કાલ લોક વિશ્રામા, પાવન કાલ લોક શીતલ મંદ સુરભિ બહબાવુ, શીતલ મંદ સુરભિ બહબાવુ, હર્ષિત સુર સંતન મન ચાવુ, હર્ષિત સુર સંતન મન ચા. બાબાજી કહે નવમી નો સૂર્યોદય થયો છે, પુનર્વસુ નક્ષત્ર છે, પવિત્ર તિથિ છે. હિન્દ મેં પ્રતિવર્ષ, સ્વર્ગસ્થ બિંદુજીએ લખ્યું, હિન્દ મેં પ્રતિવર્ષ આતી હૈ નવમી રામ કી, ઇસ હિન્દ મેં ઇસ દેશ મેં હિન્દ મેં પ્રતિવર્ષ આતી હૈ નવમી રામ કી, ઓર રામ કા સુમિરન કરા જાતી હૈ નવમી રામ કી, રામ કા સુમિરન કરા જાતી હૈ નવમી રામ કી. એ આજ મંગલમય દિવસ છે. તુલસી કહે બહુ ઠંડી નથી, બહુ તાપ નથી, સૂર્યદેવ મધ્ય ભાગે આવી ચુક્યા છે, ઉનાળાનો સમય છે, પણ સરયુમાં પૂર આવ્યું છે. કિસીને સરજુ કો પૂછા, વર્ષા ઋતુ નથી, ક્રમ તૂટે છે, ઉનાળામાં પૂર કેમ આવ્યું? બોલે આ પૂર નથી, આ મારા મનનો આનંદ છે. બોલે આનંદ કિસલીએ? કિસીને પૂછા સરયુ કો, સરયુએ કહ્યું કે આનંદ એટલા માટે છે કે અત્યાર સુધી તો એક નિયમ હતો, આજ નિયમ પલટે છે. જગતનો પિતા નિયમ તોડીને કોઈનો દીકરો થતો હોય તો સરિતાઓના નિયમ બદલે એમાં નવાઈશું? સંસારનો સમગ્ર પિતા નિરાકાર બ્રહ્મ નિયમ તોડીને સાકાર થતો હોય, નિર્ગુણ બ્રહ્મ નિયમ તોડી અને સગુણ થતો હોય, વ્યાપક બ્રહ્મ કોઈનો તુકારો પામવા માટે એક બાળક બનીને આવતો હોય, તો આજ પ્રકૃતિને ભી નિયમ તોડી દીયા, સ્વયં પરમેશ્વર નહીં નિયમ પલટ દીયા. સરયુએ કહ્યું આજ નિયમ બદલે છે, એટલા માટે હું આજ આનંદ વિભોર બની. બોલે શું? કે સરિતાઓના અમારા જીવનમાં એક જ ગતિ કે અમારે હંમેશા દરિયે જવું પડે, દરિયો કોઈ દિવસ અમારી પાસે આવે નહીં, પણ આજ તો નોમનો દિવસ છે, આજ તો સમુદ્ર મારે ઘરે આવવાનો છે, આજ સમુદ્ર કૃપા સિંધુ, આજ સાક્ષાત પરમાત્મા મારે ત્યાં પધારે છે. સરયુ બે કાંઠાની બહાર વહેવા લાગી છે. અયોધ્યાને ખબર નથી શું થવાનું, બધાને શુકનો થવા લાગ્યા છે. મહારાજ દશરથજી તો દરબારમાં બેઠા બેઠા કઈ ચર્ચા કરે, માં કૌશલ્યાનું ડાબું અંગ ફરકવા માંડ્યું છે, ખબર નથી શું થવાનું છે. અયોધ્યાવાસીઓને ખબર નથી, પણ હિમાલયમાં ખબર પહોંચી ગયા. હિમાલયના મહાત્માઓએ એક સાથે ધ્યાન તોડી નાખ્યા, સમાધિમાંથી બહાર મહાત્માઓએ મંત્ર શક્તિનો પ્રયોગ કરી અને વાયુ વેગે મહાત્માઓના સૂક્ષ્મ શરીરો ઉપડ્યા. અયોધ્યાની સરયુને કિનારે હજારો મહાત્માઓની કતારો લાગી ગઈ. લોકોને ખબર નથી મહાત્માઓ ક્યાંથી આવ્યા. દેવતાઓ ગંધર્વો કિન્નરો આકાશમાં વિમાનો ફેરવવા લાગ્યા છે. જય હો, જય હો નો નાદ ગુંજવા લાગ્યો. તુલસીદાસજીને લિખી દીયા, શીતલ મંદ સુરભિ બહવાવું, ભગવાનનું સન્માન કરવા માટે મંદ સુગંધ અને શીતળ પવન વહેવા લાગ્યો. દેવતાઓ હર્ષિત બન્યા, સંતો નાચવા લાગ્યા, મહાત્માઓ આજ એટલા પ્રસન્ન બને છે કે ધન્ય છે આ ગ્રહસ્થની સાધનાને, ધન્ય છે આ સંસારીના તપને, કે હિમાલયમાં હાડકા ગાળી નાખ્યા તોય દર્શન ન થયા, એ આજ આને ઘરે દીકરો બનીને આવવાનો છે. મહાત્માઓ મનોમન વધાય આપવા લાગ્યા છે, પ્રતીક્ષા કરે છે પ્રભુની. બિલકુલ 12 વાગ્યાનો સમય થવાની મધ્ય સમયની તૈયારી છે. રામ અને કૃષ્ણ એક મધ્ય દિવસે, બીજો મધ્ય રાત્રિએ પ્રગટ થઈ જગતને આરામ અને તૃપ્તિનો બોધ આપે. મોટે ભાગે આપણી એક સમસ્યા છે ગરીબીની, એટલે એક વાત જુદી છે, બાકી મોટે ભાગે સમાજનો મોટો વર્ગ બપોરના 12 વાગે પેટ ભરીને તૃપ્ત હોય. રામ તૃપ્તિના સમયે પ્રગટ થયા છે, જયારે સમગ્ર જગત તૃપ્ત છે. કૃષ્ણ રાતના 12 વાગે પ્રગટે છે, જયારે આખું જગત વિશ્રામનો અનુભવ કરે છે. એ બંને અવતારો, એક તો તૃપ્તિ અને બીજો વિરામના સમયે પ્રગટે છે. ભગવાન રામજીના પ્રાગટ્યનો કાળ જેમ જેમ નજીક આવે છે, માં કૌશલ્યાજીને ખબર નથી શું થવાનું છે. ઋષિઓ નાચે છે, બ્રહ્માદિ દેવતાઓના વિમાનો ઘૂમવા લાગ્યા, મણિઓની ખાણો નીકળવા લાગી. બાબાજી લખ્યું, સ્ત્રવહી સકલ સરિતા અમૃત ધારા, નદીઓમાં અમૃત વહેવા લાગ્યું. આકાશના દેવતાઓ દંદુવી નગારા વગાડવા લાગ્યા, ગર્ભસ્તુતિ થવા લાગી. દેવતાઓની આગેવાની કરતા બ્રહ્માજીએ દેવતાઓને કહ્યું, ભાઈઓ પરમાત્મા આપણી મુશ્કેલીનો અંત લાવવા માટે પ્રગટ થવાના, આપણે જો બધા અહીં રહીશું તો કદાચ લોકો જોઈ જશે તો પ્રભુનું બ્રહ્મત્વ ખુલ્લું પડી જશે, તાકી ભગવાન પ્રગટે એના પહેલા આપણે આપણા લોકમાં જતા રહીએ. પરમાત્માની ગર્ભસ્તુતિ કરી અને દેવતાઓ વિદાય લેવાની તૈયારી કરે છે, પાછા ફરે છે.
બાબાજી એ શબ્દ ચિત્ર આપતા લખ્યું, સુર સમૂહ વિનતી કરી પહોંચે નિજ નિજ ધામ જગનિવાસ. બડા સુંદર શબ્દ તુલસી કા, જગનિવાસ પ્રભુ પ્રગટવું અખિલ લોક વિશ્રામ. તમામ દેવતાઓ એ પરમાત્માની ગર્ભસ્તુતિ કરી પોતાના વિમાનો ને પોતાના લોકમાં પ્રવેશ આપ્યો. લોક દેવતાઓ પોતપોતાના લોકમાં પ્રવેશ કરે અને સમસ્ત લોકનો માલિક કૌશલ્યામાના રાજભવનમાં ચાર દિવાલોની વચ્ચે પ્રવેશ કરે. બંને ઘટના એક સાથે, દેવતાઓ લોકમાં પ્રવેશ કરે, સમસ્ત લોકનો માલિક કૌશલ્યાના રાજભવનમાં પ્રવેશ કરે. તુલસીદાસજી કહે, માં કૌશલ્યા જોવા લાગ્યા, પ્રકાશ સામો, આ શું થઈ રહ્યું છે? ધીમું ધીમું સંગીત સંભળાવા લાગ્યું. માતા આશ્ચર્યમાં ગરકાવ થયા અને જ્યાં પોતાની આંખોને તીવ્ર બનાવી અને માં જોવા ગઈ તો એને જોયું પ્રકાશના પુંજમાંથી કોઈ ચતુર્ભુજ રૂપ અવતરિત થતું હોય એવો ભાસ થયો. માં ચોંક પડી, મેં ક્યાં દેખ રહી હું? માતાએ બરાબર આંખો ચોળીને જોયું, ક્યાં તો જગ નિવાસ પ્રભુ પ્રગટવું. સ્વામીજી મહારાજ કહે, ચતુર્ભુજ રૂપ લઈ પરમાત્મા બિલકુલ સ્પષ્ટ રીતે કૌશલ્યા માની સન્મુખ પ્રગટ થયા. હજી ઉત્સવ નથી કરવાનો, ચતુર્ભુજ પ્રગટ્યું. માતે એકવાર જય જયકાર કીજીએ, બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન. ચતુર્ભુજ સ્વરૂપ કૌશલ્યા માની સન્મુખ પ્રગટ થયું. માં કૌશલ્યાએ પોતાના હાથ જોડી ચતુર્ભુજ ની સ્તુતિ કરી. ગોસ્વામીજી લખે, ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા ગીતકારી હર સીત મહતારી મુનિ મન હારી અદ્ભુત રૂપ વિચારી લોચન અભિરામા તનુ ઘન શ્યામા નિજ આયુધ ભુજ ચારી ભૂષણ વન માલા નયન વિશાલા શોભા સિંધુ ખરા આરી કહું ધોઈ કર જોરી આસ્તુતિ તોરી કેહી વિધિ કરાય અનંતા માયા ગુણ તીત અમાનક વેદ પુરાણ ભનંતા કરુણા સુખ સાગર સર્વ ગુણ આગર જેહી ગાવહી શ્રુતિ સંતા સોમ મગીત લાગી જન અનુરાગી પ્રગટ ભય શ્રી કંતા બ્રહ્માંડ નિકાયા નિરમિત માયા રોમ રોમ પ્રતિ વેદ કહે સોમ મૌરવાસી યહ ઉપહાસી સુનત ધીર મતિ સ્થિર ઉપજા જબ જ્ઞાના પ્રભુ મુસ્કાના ચરિત બહુત વિધિ કિન ન ચહે કહી કથા સુનાઈ માતુ બુજાઈ જેહી પ્રકાર સુત પ્રે મલહે માતા પુનિ બોલી સોમતિ ડોલી તાતયરૂપા કી જય શિશુ લીલા અતિ પ્રિય શીલા યહ સુખ પરમયનુ ઉપા સુનિ બચન સુજાના રોદન ઠાના હોઈ બાલક સુરભૂપા યહ ચરિત જય ગાવઈ હરિપદ પાવઈ તેના પરાઈ ભવતુ ઉપા ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા ગીતકારી હર શીત મહતારી મુનિ મન હારી અદ્ભુત રૂપ વિચાર. ભગવાન નું ચતુર્ભુજ રૂપ કૌશલ્યા માની સન્મુખ છે. માતાજી હાથ જોડી પોતાની અસમર્થતા વ્યક્ત કરી કે હે અનંત, હું કયા શબ્દમાં તારી સ્તુતિ કરું? શબ્દની સીમા તો હે જગદીશ મર્યાદિત છે, અસીમને શબ્દમાં કેમ બિરદાવું? બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા અરોમ રોમ પ્રતિભેદ કહે. માનો જયારે પરમાત્માનું જ્ઞાન થયું છે ત્યારે રામાયણમાં લખ્યું છે ભગવાન હસ્યા છે.
જીવને જ્ઞાન થાય ત્યારે ભગવાન હસે છે. પણ એ વખતનું ભગવાનનું હાસ્ય, જેને આપણે મુસ્કાન, ધર્મગ્રંથોમાં છ પ્રકારના હાસ્યોનું વર્ણન છે. મુસ્કાન, મધુર મુસ્કાન, હસવું, તુલસીદાસજીના શબ્દમાં કહું તો બિહંસના, અને છેલ્લું કહું તો અટ્ટહાસ, જે અસુરો જ કરે, સજ્જન ન કરે, જે અસુરોના ભાગમાં લખાય, જીસકો અટ્ટહાસ કહેતે હૈ. છ પ્રકારનો હાસ્ય, એમાં ભગવાન અહીં મુસ્કાયા છે. બહુ સુંદર હાસ્ય કર દિયા સરકાર ને માં કે સામે, કારણ કે માને જ્ઞાન થયું કે આ અનંત છે. જ્યારે જીવને, સાધકને જ્ઞાન થાય ત્યારે પ્રભુનું હાસ્ય મેળવી શકે. જ્ઞાનમાં ઈશ્વરને હસાવવાની તાકાત છે, પણ જ્ઞાનમાં ઈશ્વરને રડાવવાની તાકાત નથી. રડાવવાની શક્તિ તો કેવલ ભક્તિમાં છે. ભક્તિ બ્રહ્મને રડાવી શકે. અને તેથી કૌશલ્યા માને જ્ઞાન ઉપજાજ જ્ઞાન પ્રભુ મુસ્કાના, ભગવાન હસ્યા. બધી વાત કહી દીધી, હું આટલા માટે આવ્યો છું, મારે આટલી લીલા કરવાની. પણ પછી સંતો કહે, માં કૌશલ્યા મુખ ફેરવી ગયા. અનંત ચતુર્ભુજે માને કહ્યું, માં તું મુખ કેમ ફેરવે? હું તારે ત્યાં પ્રગટ્યો. બોલે, મહારાજ, આ પ્રગટ્યા મેં સ્તુતિ કરી, તમને આવકાર આપ્યો, પણ પ્રભુ હવે મુખ ફેરવું છું, એનું કારણ તમે વચન ચૂકી ગયા છો. બોલે, મને બરાબર મારો પૂર્વ જન્મ યાદ છે ભગવાન, તમે તે દિવસે અમને એવું વચન આપ્યું હતું ધેનુમતી નદીને કિનારે કે હું તમારે ઘરે પુત્ર બનીને આવીશ. આજ પુત્ર બનીને નથી આવ્યા, આજ તો તમે બાપ બનીને પધાર્યા છો. મહારાજ, ભારતીય માતાનું વાત્સલ્ય કેવું હોય, ભારતીય નારીના દૂધમાં તાકાત કેવી હોય, એનો અનુભવ કરવો હોય તો હે બ્રહ્મ કી જય શિશુ લીલા, મને આ ચાર હાથ વાળું રૂપ મંજૂર નથી, મને તો તું બાળક બની ગયા. અને ધન્ય છે આ દેશની ભક્તિને કે આ દેશની એક મહિલા પરાત પર બ્રહ્મને એમ કહી શકે કે તું મારું બાળક બની જા. અને શબ્દ સાંભળતા એટલી તીવ્રતા આવી છે અવતાર માટે કે સુની વચન સુજાના અભરોદ અને ઠાડા. ભક્તિમાં રડાવવાની તાકાત છે. ભગવાન રડવા લાગ્યા છે. જ્યાં શબ્દ સાંભળ્યો તું બાળક બની જા, મને બાળ રૂપ જોઈએ, મને આ રૂપ પસંદ નથી. અને ભક્તને જે રૂપ જોઈએ એ રૂપ ઈશ્વર આપે છે. શરત, માનવીની રૂપમાં દ્રઢતા હોવી જોઈએ. તમે બાળક બની જાઓ, શબ્દ સાંભળતા એક જ ક્ષણમાં ભગવાને પોતાનું ચતુર્ભુજ રૂપ વિલીન કર્યું. આખા મહેલ ની અંદર પાછી ઘટના એક બદલી છે. માં કૌશલ્યાજીએ જોયું કે આ કોણ રડે છે, ને જા માં પડકુ મુખ ફેરવીને જોવા ગયા. ત્યાં તો માં ના આગળ નવજાત બાળકના રૂપમાં અનંત કોટી બ્રહ્માંડ નો નાયક બાળ રૂપે પ્રગટ્યો. હવે રામ જન્મ, હજી ઉત્સવ બાકી છે. બોલ્યો રામચંદ્ર, ભગવાન કી, ભગવાન રામ રૂપે પ્રગટ્યા. રામ સ્વરૂપ પરમાત્મા એ ધારણ કર્યું. બાળ સ્વરૂપે ભગવાન કૌશલ્યા માના સન્મુખ ભગવાન રામજીના બાળ સ્વરૂપને કૌશલ્યાજી એ પોતાની ગોદમાં લીધા. ભક્તિની તીવ્રતા જુઓ. જેની ગોદમાં 14 બ્રહ્માંડ નિવાસ કરે એ આજ કૌશલ્યાની ગોદમાં છે. સો અજ પ્રેમ ભક્તિ બસ કૌશલ્યા કી ગોદ. અને કૌશલ્યાની ગોદમાં કરોડો કામદેવ નિછાવર થઈ જાય, જેના હાસ્ય ઉપર, જેની આંખની પ્રકૃતિ ઉપર એવા પરમેશ્વર બાળ રૂપમાં કૌશલ્યાને ખોળામાં જયારે રડવા માંડ્યા છે. અને એ દ્રશ્ય જોતા માં કૌશલ્યાજીને સમાધિ લાગી ગઈ. જેની ગોદમાં પૂર્ણ બ્રહ્માનંદ આવે એની દશાનું વર્ણન કેવલ અનુભૂતિ માંગી લે છે. ઉસકા વર્ણન અશક્ય હો જાતા. માની આંખમાંથી અશ્રુની ધારાઓ શરૂ થઈ. ભગવાનને થયું, માં તો એમ કહેતી હતી કે તું બાળક બન, મારું વાત્સલ્ય જોતું હોય તો, ભારતીય નારીનો પ્રેમ અનુભવવો હોય તો, માં તો આંખો બંધ કરી ગઈ, પ્રેમ તો કરતી નથી. એટલે ભગવાન રડવાનો અવાજ વધારવા લાગ્યો. પણ જેમ જેમ એનું રુદન વધ્યું એમ માની સમાધિ દ્રઢ બની ગઈ. માં બાલ બિલકુલ સ્થિર હો ગઈ, આંખથી અશ્રુ વહે છે. રુદન કૌશલ્યાએ ન સાંભળ્યું. કદાચ એ પણ કારણ હોઈ શકે કે માં બધાનું રુદન સાંભળી શકે, બાળકનું રુદન ન સાંભળી શકે. એ માનો સ્વભાવ નથી. બિલકુલ ચૂપ રહે બાળક. રામ બિલકુલ સહજ ભાવથી રુદન કરે છે. માનસકારે લખ્યું, રુદનનો અવાજ દરવાજાની બહાર ગયો. સુની શિશુ રુદન પરમ પ્રિય બાની. બાળ રુદનના પરમ પ્રિય શબ્દો દાસીઓ એ સાંભળ્યા. દાસીઓ અવાક બની ગઈ કે બાળક કૌશલ્યામાના મહેલમાં બાળ રુદન. એક બે દાસીઓ એ જોયું. ભાવ વિભોર બનેલી દાસીને ક્યાં જવું એનો ખ્યાલ ન આવ્યો. દિવાલોમાં અથડાવા લાગ્યો, ક્યાં જાઉં? કિસીને હાથ થામ લીયા. કઈ કયો ને સુમિત્રાના ભવનમાં જઈને કહ્યું, કઈ કયો, અંબા સુમિત્રા અંબા દોડો. શું કૌશલ્યા માને ત્યાં પુત્ર જન્મ થયો છે.
કૈકેયી અને સુમિત્રા એ શબ્દ સાંભળતા એની મનોદશાનું વર્ણન કરવું. માતાઓ દોડી, દાસીઓ દોડ્યા, દોડી છે રાજભવનમાં જઈ કૌશલ્યા માની ગોદમાં રડતા બાળકને જોતા, કૌશલ્યાની સમાધિ જોતા સુમિત્રા અને કૈકેયી રડી પડ્યા.